कवि नरसिंह मेहता यूनिवर्सिटी, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी। सर्वे ने जय श्री कृष्ण, गुड मॉर्निंग, नमस्कार। सौने डॉक्टर पराग देवाणी ना वंदन। भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी जूनागढ़ ना समाजशास्त्र भवन द्वारा चलता करियर डेवलपमेंट सेंटर द्वारा आयोजित जॉब ऑपर्चुनिटीज एंड प्रिपेरेशन फॉर कॉम्पिटेटिव एग्जाम्स सीरीज अंतर्गत लक्ष्य प्रोग्राम में अध्यक्ष स्थाने बिराजमान अने उपस्थित एवा यंग डायनेमिक अने विजनरी कुलपति श्री प्रोफेसर डॉक्टर चेतन त्रिवेदी सर, आजना मुख्य वक्ता जानीता मोटिवेशनल स्पीकर अने स्पर्धात्मक परीक्षा ना तजज्ञ मार्ग अने दिव्य भास्कर एडिशन ना डेप्यूटी न्यूज एडिटर श्री निमिषभाई ठाकुर, भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी जूनागढ़ ना समाजशास्त्र भवन ना बाहोश अने कार्यदक्ष अध्यक्ष प्रोफेसर डॉक्टर जयसिंह झाला सर, मारा कलीग डॉक्टर ऋषिराज उपाध्याय, यूनिवर्सिटी ना फेसबुक पेज समाजशास्त्र भवन नी यूट्यूब चैनल थकी लाइव स्ट्रीमिंग द्वारा समग्र देश माथी हजारों नी संख्या मा वर्चुअली जोड़ायेल अध्यापकों विद्यार्थियों शिक्षणविदों अने अधिकारियों, आप सौनी उपस्थिति अमारा माटे गौरवनी वात छे। भक्त कवि नरसिंह मेहता यूनिवर्सिटी ना समाजशास्त्र भवन द्वारा वर्षो वर्ष विविध प्रवृत्तियों थती रही छे, एमा विद्यार्थी लक्षी प्रवृत्तियों माटे अने खास करीने अत्यारे ज्यारे कटथ्रोट कॉम्पिटिशन नो जमानो छे, विविध कॉम्पिटिटिव एग्जाम्स थकी हजारों नौकरीओ राज्य सरकार अने केंद्र सरकार तरफथी अत्यारे आपवामां आवी रही छे, एनी भरती आवी रही छे, जाहेरात आवी रही छे, तो एमा समाजशास्त्र भवन द्वारा एक आ सन्निष्ठ प्रयास रूपे छेल्ला लगभग 1.5 वर्षथी आ लक्ष्य सीरीज चलावामां आवे छे के जेमां विद्यार्थीओने विविध स्पर्धात्मक परीक्षाओनी तैयारीओ माटे अने कई कई जग्याए नौकरीओनी तको छे, खास करीने एमां छेल्ली तारीख कई एनी वेबसाइट कई, आ बधी तको विशे पण आपणे माहितગાર વિદ્યાર્થીઓ થઈ શકે, પૂરા ગુજરાત અને ભારતના વિદ્યાર્થીઓ થઈ શકે એ માટે આ સમાજશાસ્ત્ર ભવન દ્વારા માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર ડોક્ટર ચેતનભાઈ ત્રિવેદીના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ આ સિરીઝ અમે સરસ રીતે ચલાવી રહ્યા છે। તો આજના આ લક્ષ્ય સિરીઝના લેક્ચર અંતર્ગત હું ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર ભવનના અધ્યક્ષ પ્રોફેસર ડોક્ટર જયસિંહ ઝાલાસરને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત પ્રવચન અને કાર્યક્રમની રૂપરેખા આપશે। પ્રોફેસર ડોક્ટર જયસિંહ ઝાલાસર, પ્લીઝ સર। નમસ્કાર। ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગ દ્વારા આયોજિત લક્ષ્ય સિરીઝના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમારંભના અધ્યક્ષ માનનીય કુલપતિ શ્રી પ્રોફેસર ચેતન ત્રિવેદી સાહેબ, આજના મુખ્ય વક્તા શ્રી નિમિષભાઈ ઠાકર સાહેબ, અમારી આ શ્રેણીના કોઓર્ડિનેટર ઋષિરાજ ઉપાધ્યાય, પરાગભાઈ દેવાણી અને વર્ચ્યુઅલી જોડાયેલા સર્વે વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું। મિત્રો, આ લક્ષ્ય શ્રેણી જે અમે શરૂ કરી એની પાછળનો મુખ્ય હેતુ એવો હતો કે જેમ હમણાં પરાગભાઈ વાત કરી એમ કે પ્રવર્તમાન સમયમાં આ કોમ્પિટિશનનો યુગ છે, સ્પર્ધાત્મક પરીક્ષાઓનો યુગ છે અને એ સ્પર્ધાત્મક પરીક્ષાઓના યુગમાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે, યોગ્ય દિશા સૂચન મળી રહે એ માટે આ શ્રેણીની શરૂઆત કરવામાં આવી છે। પ્રારંભમાં જ્યારે અમે આ શ્રેણીની શરૂઆત કરવાનો વિચાર અમારા માનનીય કુલપતિશ્રી સમક્ષ રજૂ કર્યો ત્યારે પહેલો અમારો ઇન્ટેન્સ એવો હતો કે આપણે યુનિવર્સિટી કક્ષાએ કરીએ, ત્યારે માનનીય કુલપતિ સાહેબે અમને એવું સૂચના કરી હતી કે વિદ્યાર્થી કે યુવાન એ કોઈ એક યુનિવર્સિટીનો, કોઈ એક પ્રાંતનો કે એક ભાષા પૂરતો સીમિત ન હોય, યુવાન એ સમગ્ર દેશનો હોવો જોઈએ અને એને દરેકને આ માર્ગદર્શન મળવું જોઈએ। એટલા માટે તમે એવું પ્લેટફોર્મ ઊભું કરો કે જેના કારણે દરેક વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન મળી રહે, દરેકને સરખું માર્ગદર્શન મળે, દરેકને સ્પર્ધામાં યોગ્ય રીતે કોમ્પિટેટ કરવાની તક મળવી જોઈએ અને એ હેતુને ચરિતાર્થ કરવા માટે અમે આ લક્ષ્ય નામની સિરીઝ આખી ઓનલાઈનના માધ્યમથી શરૂ કરી છે। ત્યારે આ ખરેખર લાખો વિદ્યાર્થીઓ સુધી અથવા તો જે આપણે ત્યાં જૂનાગઢ અથવા તો આપણી જે યુનિવર્સિટી છે એના મોટાભાગના ગ્રામીણ એરિયાના વિસ્તારો છે કે જે વિદ્યાર્થી જે વિસ્તારની અંદરથી યુવા વર્ગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં એની અંદર ખમીરને જમીર છે પણ માત્ર માહિતીના અભાવે એ સ્પર્ધામાં ભાગ નથી લઈ શકતા, ત્યારે એના સુધી પહોંચી શકાય એ માટેનું આ ઉત્તમ તક પૂરી પાડવાનું અમને
યસ અમારા માનનીય કુલપતિ સાહેબે આપ્યો છે ત્યારે, અને એ જ આ સમારંભના અધ્યક્ષ સ્થાને છે ત્યારે પુનઃ હું એનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. ખૂબ ખૂબ અભિવાદન છે સાહેબ આપનું આ કાર્યક્રમમાં. સાથે જ આજે મુખ્ય વક્તા તરીકે આપણા માટે અતિ આનંદ અને ગૌરવની વાત છે કે મુખ્ય વક્તા તરીકે શ્રી નિમિષભાઈ ઠાકર ઉપસ્થિત છે કે જેઓ શ્રી દિવ્ય ભાસ્કરના ડેપ્યુટી ન્યૂઝ એડિટર જૂનાગઢ ના ન્યૂઝ એડિટર તરીકે કાર્યરત છે. પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે આજની શ્રેણી માટે એ ખૂબ યોગ્ય રીતે પસંદગી પામેલા એક વક્તા તરીકે એટલા માટે છે કે એ હમણાં જ અમારે વાત થઈ ત્યારે ન્યૂઝને ફિલ્ડમાં આવ્યા એ પહેલાં એ શિક્ષણ જગત સાથે જોડાયેલા હતા અને જૂનાગઢ, પોરબંદર અને જેતપુરની મહત્વની જે નામાંકિત સંસ્થાઓ કહેવાય એમાં એણે ત્રણેક વર્ષ સુધી જુદી જુદી સંસ્થાઓમાં શિક્ષક તરીકે ખાસ કરીને બીબીએના કોર્સની અંદર અધ્યાપન કાર્ય કરાવેલું છે. સાથે જ જુદી જુદી સંસ્થાઓમાં મોટિવેશનલ સ્પીકર તરીકે અને આ આપણી શ્રેણીનો જે ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્ય સરિતાર્થ થાય એવી રીતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે જુદી જુદી જગ્યાએ વિદ્યાર્થીઓને સતત માર્ગદર્શન આપતા રહ્યા છે. એમનું જીવનનું મુખ્ય લક્ષ્ય ન્યૂઝ સાથે તો ખરું જ, પણ એની સાથે સાથે સમાજમાં જાગૃતિ આવે અને ખાસ કરીને સમાજનો યુવા વર્ગ, આજે દેશની 65% વસ્તી યુવાનોની છે ત્યારે એ યુવા વર્ગને યોગ્ય દિશા મળે, સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સંઘર્ષની જગ્યાએ સ્પર્ધાનો માર્ગ પસંદ કરે, યોગ્ય દિશા મળે એ માટે એ સતત પ્રયત્નશીલ છે એવા વક્તા આજે આપણે ઉપસ્થિત થયા છે. ત્યારે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી પરિવાર વતી અને સમાજશાસ્ત્ર પરિવાર વતી નિમિષભાઈ હું આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. સાથે જ ઓનલાઈન માધ્યમથી ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે સમગ્ર ગુજરાત લગભગ 8-1 યુનિવર્સિટીઓ જે આપણી બધી જુદી જુદી યુનિવર્સિટીમાં અમારા નેટ અને નિમિષભાઈ આ રીતે અમે એક નેટ અને સ્લેટનો ક્લાસ પણ જે અધ્યાપકો છે એના અધ્યાપક બનવા માટેનો છે એ પણ અમે વિનામૂલ્યે ચલાવીએ છીએ અને એમાં આ વર્ષે લગભગ 750 જેટલા વિદ્યાર્થીઓ ઓનલાઈન અમારી સાથે રજીસ્ટ્રેશન થયેલા છે. એવા વિદ્યાર્થીઓ સાથે જ ગુજરાતભરમાંથી જે આ અમારી ઓનલાઈનના પ્લેટફોર્મથી જોડાયેલા છે એ સમગ્ર વિદ્યાર્થી મિત્રોનું પણ હું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. સાથે મારા આ લક્ષ્ય શ્રેણીના કોઓર્ડિનેટર તરીકે કે જેમને આ સતત આની ચિંતા અને આના માટેના પ્રયત્નશીલ છે એવા પરાગભાઈ દેવાણી, ઋષિરાજ ઉપાધ્યાય, આપ સર્વેનું હું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું. થેન્ક યુ. થેન્ક યુ વેરી મચ ઝાલા સર. હવે માનનીય વીસી સરનું અધ્યક્ષીય ઉદ્બોધન માટે હું વિનંતી કરું, કારણ કે વીસી સરને પાછું આજે એક સીએમ સાહેબ સાથેની મીટિંગમાં જોડાવાનું છે 12 વાગે. તો આપણે સૌપ્રથમ આપણા માનનીય વીસી સરને વિનંતી કરીએ કે તેઓ અધ્યક્ષીય ઉદ્બોધન કરે અને અમને માર્ગદર્શન આપે. પ્લીઝ સર, પ્રોફેસર ડોક્ટર ચેતન ત્રિવેદી સર. નમસ્તે, સર્વેને પ્રણામ. ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા સમાજ ઉપયોગી, શિક્ષણ ઉપયોગી, રાજ્ય ઉપયોગી એવા ઘણા પ્રકારના જુદા જુદા પ્રકલ્પો હાથમાં લીધા છે. બેઝિકલી રાષ્ટ્ર નિર્માણની ઘડતરની પ્રક્રિયાના ભાગરૂપે એક સુદ્રઢ સમાજ અસ્તિત્વમાં આવે એવા હેતુથી યુનિવર્સિટી દ્વારા જુદા જુદા ક્ષેત્રોમાં જુદા જુદા કામો થઈ રહ્યા છે. સંશોધન ક્ષેત્રે કામો થઈ રહ્યા છે, સાહિત્ય ક્ષેત્રે કામો થઈ રહ્યા છે, વિજ્ઞાન ક્ષેત્રે કામો થઈ રહ્યા છે, કલા અને સંસ્કૃતિ ક્ષેત્રે કામો થઈ રહ્યા છે. એ જુદા જુદા વિભાગો કાર્યરત છે. એ પ્રક્રિયામાં સમાજશાસ્ત્ર વિભાગ સમાજના નાના નાના પ્રશ્નોને લઈ અને જે કામ કરે છે એમાં આ લક્ષ્ય સિરીઝ છે. એવું મારા ધ્યાનમાં આવ્યું નિમિષભાઈ કે આપણા વિસ્તારના ખૂબ બધા વિદ્યાર્થીઓ જૂનાગઢ છોડી ગાંધીનગર, અમદાવાદ, બરોડા, દિલ્હી જુદી જુદી જગ્યાએ માર્ગદર્શન લેવા જાય છે. મારા જીપીએસસીના પૂર્વ ચેરમેન અને હાલના યુપીએસસીના સદસ્ય શ્રી દાસા સાહેબ સાથે આ બાબતે બહુ વિશેષમાં ચર્ચા થઈ હતી. એમણે એમના પોતાના એક અનુભવમાં મને કીધું હતું કે તમારા વિસ્તારના, એટલે કે મારા વિસ્તારના, એ પોતે પણ રાણાભાવના છે, આ વિસ્તારના વિદ્યાર્થીઓમાં ખૂબ જબરનું ખમીર છે. એમની સોચ સમજ અને ક્રિટિકલ અને એનાલિટિકલ સ્કિલ બહુ જબરજસ્ત છે, પણ એમને માર્ગદર્શિત કરવાની જરૂર છે, એમને સાચી દિશા આપવાની જરૂર છે. એ દિશા દર્શન અને માર્ગદર્શનના ભાગરૂપે આખી સિરીઝ શરૂ થઈ છે. એમાં આજે ઉપસ્થિત આપણી વચ્ચે નિમિષભાઈ ઠાકર, કે જેના વિશે એટલું કહીશ કે ભલે કર્મે મીડિયા જગત સાથે જોડાયેલા હોય,
દિવ્ય ભાસ્કરના તંત્રી કે સપ્તંત્રી હોય પણ એક શિક્ષકનો જીવ છે. સ્પર્ધાત્મક પરીક્ષા ક્ષેત્રે એને ખૂબ ખેડાણ કર્યું છે. એમણે જો ગંભીરતાપૂર્વક લઈ અને આ કામ કર્યું હોત તો એ પણ કદાચ આજે જીપીએસસી કે યુપીએસસી પાસ કરી અને આજે સરકારી સનદી અધિકારી તરીકે રાષ્ટ્રની સેવા કરતા હોત. પણ જે તે સમયે એમની પરિસ્થિતિ, સંજોગો, પરિવાર અને એ બધા કારણોસર નથી કરી શક્યા, પણ એમનો સતત ભાવ રહેતો હતો કે સાહેબ આ ક્ષેત્રમાં કંઈક કામ કરવું જોઈએ, આ ક્ષેત્રમાં કામ થઈ શકે એવું છે, આ ક્ષેત્રમાં ખેડાણની જરૂર છે. એટલે આના ભાગરૂપે મેં જયારે માનની ઝાલા સાહેબને વાત કરી, અમારા સમાજશાસ્ત્ર વિભાગના સદા ઉત્સાહી અને કાર્યરત હેડ કે જે અનાથાશ્રમમાં જઈ કે મનોદિવ્યાંગ બાળકોને ભોજન કરાવવાનું હોય કે સમાજની સફાઈની વાત હોય કે નવા નવા નિયુક્ત થયેલા કંડક્ટર બહેનો ઉપર સંશોધન કરવાની વાત હોય, આ દરેક બાબતોમાં સદા અગ્રેસરી રહી કામ કરે છે એવા ઝાલા સાહેબ, એવા જ અમારા ભાઈ પરાગભાઈ એનએસએસ હોય કે સમાજનો કોઈ પણ એકમ હોય, અને એ દરેક બાબતને ઉત્સાહપૂર્વક ઉત્સાહવર્ધન કરી વધાવે એવા પરાગ દેવાણી, એવો જ અમારો ભાઈ ઋષિરાજ કે જે વિદ્વાન છે, લેખન ક્ષેત્રે ખૂબ એની અસરકારક કલમ છે, વિવેચન વાંચન અને એ ક્ષેત્રમાં જેણે ઘણું ખેડાણ કર્યું છે અને ખૂબ સારું સમાજલક્ષી સ્ટ્રક્ચરલ સોશિયોલોજીમાં જેની માસ્ટરી છે એવા ભાઈ ઋષિરાજભાઈ, અને આ પ્લેટફોર્મથી આપણી સાથે જોડાયેલા વિવિધ વિભાગના વડાશ્રીઓ, અધ્યાપક મિત્રો, સમાજના શ્રેષ્ઠીઓ, બૌદ્ધિકો અને ઓનલાઈન માધ્યમથી યુનિવર્સિટી વિસ્તારના જ નહીં પણ સમગ્ર ગુજરાતભરમાંથી જે સ્પર્ધાત્મક પરીક્ષાઓના ક્ષેત્રે કશું કરવા માગે છે એવા અસંખ્ય મારા વાલા વિદ્યાર્થી ભાઈઓ, બહેનો અને મિત્રો, આજનો આ કાર્યક્રમ સીમાચિહ્ન એટલા માટે છે, જો ઓફલાઈન કાર્યક્રમ કરીએ તો આપણે 500 કે 1000 લોકોને એડ્રેસ કરી શકીએ છીએ, પણ આ ઓનલાઈન મોડથી કાર્યક્રમ કરવાથી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓમાં જોડાય છે. અત્યારના સમયે કોઈને કામ હોય છે, નથી જોડાઈ શકતા, તો પાછળથી આ જ કાર્યક્રમ 2 વાર કે 3 વાર કે 4 વાર જોઈ શકે છે. આવે બધા ટેકનોલોજીના યુગના, સિન્સ ઇન્ડિયા ઇઝ ધ યંગિસ્તાન એન્ડ એટ ઇન ધ ફિલ્ડ ઓફ ડિજિટલ ટેકનોલોજી વી હેવ ડેવલપ્ડ અ લોટ, તો આના ક્ષેત્રનો ઉપયોગ કરીએ છીએ આપણે, અને આ ક્ષેત્રમાં હજી ખૂબ કામ કરવાનું છે. તો મારે નિમિષભાઈ તમને સાંભળવા હતા, પણ આજે હું ગાંધીનગર મુકામે છું, એક અગત્યની મીટિંગમાં રોકાયેલો હો, લાંબો સમય હું તમને નહીં સાંભળી શકું, ક્ષમા આચું છું, પણ રાત્રે હું જરૂરથી તમારો સમગ્ર લેક્ચર સાંભળીશ અને હું તમને ફોન કરીને ફીડબેક આપીશ. આ તકે મારે વિદ્યાર્થીઓને વિનંતી પણ કરી છે કે તમે નિમિષભાઈ એક ખજાનો છે, સમુદ્ર મંથન કરવાનો વિષય છે, એમાં જેટલું મંથન કરશો એટલે રત્નો નીકળવાના છે, આપણે જરૂર પડે તો અમને 2 કે 3 માટે વાર માટે પણ બોલાવી શકીએ, અને લોકલ છે, જુનાગઢ માટે કંઈક કરવાની હંમેશા એમની ખેમ અને નેમ રહી છે. તો આજે નિમિષભાઈ તમે આમંત્રણ સ્વીકાર્યું છે, તમે અમારા સૌની વચ્ચે આવ્યા છો, એ સૌ માટે આનંદનો વિષય છે. મને તો આશા છે, મને વિશ્વાસ છે, મને અપેક્ષા પણ છે કે અમારા વિસ્તારના ખમીરવાળા વિદ્યાર્થીઓ, જે દાસા સાહેબે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, આ જ વિદ્યાર્થીઓ ખૂબ મહેનત કરે, ધગસથી કામ કરે અને સનદી અધિકારીઓ તરીકે જ્યારે ગુજરાતમાં કે ભારતના કોઈ પણ ખૂણામાં જાય ત્યારે એમને સમગ્રલક્ષી, સમાજલક્ષી, સેવાલક્ષી અભિગમથી રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર વિકાસની ચેતના જલાવે એવા આશીર્વાદ પણ આપું છું. અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી જ્યારે નરસિંહ મહેતાના નામથી બની છે ત્યારે નરસિંહ મહેતાનું કામ તો કરતાલ વગાડવાનું છે, નરસિંહ મહેતાનું કામ તો ચેતનાને પ્રજ્વલિત કરવાનું છે. આ આ પ્રકારની ચેતના, આ સ્પર્ધાત્મક પરીક્ષાના વર્ગો એને લગતું માર્ગદર્શન એ આજના સમયની માંગ છે, આજના સમયની ડિમાન્ડ છે, આજના સમયની જરૂરિયાત છે, ત્યારે આ કરવું જરૂરી છે. અને ભવિષ્યમાં જે અમારું પ્લાનિંગ પણ નિમિષભાઈ એવું છે કે બાઉદીન કોલેજ ખાતે રહેલો પ્રિન્સિપાલ બંગલો મેં સરકારશ્રીને રજૂઆત કરી છે, માનની મુખ્યમંત્રીશ્રીને પણ રજૂઆત કરી છે, એ જો બંગલો યુનિવર્સિટીને સોંપી દેવામાં આવે અને સ્પીપા સાથે પણ મારું સંકલન શરૂ છે, સ્પીપાના માધ્યમથી એક જૂનાગઢની અંદર સ્પીપાનું સેન્ટર શરૂ કરવાનો પ્લાન છે. જો સ્પીપાનું સેન્ટર જૂનાગઢમાં થશે તો જૂનાગઢ, દ્વારકા, જામખંપળિયા, ગીર સોમનાથ, પોરબંદર વિસ્તારનો અંતરિયાળ વિદ્યાર્થીને દૂર સુધી, ગાંધીનગર સુધી કે બરોડા સુધી કે દિલ્હી સુધી આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવા નહીં જવું પડે અને ઘર આંગણે આપણે શ્રેષ્ઠ પ્રકારની સુવિધા આપી શકશું. આ માટે મેં લોકલ ભાગીદારી પણ નોંધાવી છે, લોકલ જે લોકોને રસ પડે એવા લોકોને યુનિવર્સિટીના પ્લેટફોર્મ તરફથી હું આગળ આવવા માટે આહવાન પણ કરું છું, એમને આમંત્રણ આપું છું કે આવો સૌ સાથે મળીએ, સૌ સાથે મળી અને જૂનાગઢના વિદ્યાર્થીઓના હિતમાં, વિદ્યાર્થીઓના કલ્યાણ માટે અને સમગ્ર લક્ષી જૂનાગઢના વિકાસ અને હિત માટે સૌ સાથે મળીને કામ કરીએ. ફરી એક વખત આ સરસ મજાનો કાર્યક્રમ કરવા બદલ હું ખાસ કરીને ઝાલા સાહેબ અને એમની ટીમ, 3 જણા છે પણ 3 ત્રિદેવ જેવું કામ કરે છે, 3 સાથે મળીને કામ કરે છે, આ 3 મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. અને નિમિષભાઈ
તમને તો ઘરના છો, પરિવારના સભ્ય છો, પણ તમને ખૂબ શુભેચ્છા આપું છું. તમે આજે પહેલ કરી છે, એ પહેલ પહેલા વખત મને એમ છે ઓંધિયા સાહેબ આપણા જુનાગઢના છે અને અત્યારે શિક્ષણ વિભાગમાં નાયબ નિયામક તરીકે કાર્યરત છે. આ આપણો બીજો એપિસોડ છે અને પરાગભાઈ હું તમને ટકોર પણ કરું કે આ મણકામાં વચ્ચે ગેપ ઓછો ઉભો થાય અને સતત કાર્ય શરૂ રહે, આપણા વિદ્યાર્થીઓ આપણી સાથે જોડાયેલા રહે, ખાસ કરીને એમના ફીડબેક લેવા, ફીડબેકના આધારે સુધારા પણ કરવા, એ પણ એટલું જ જરૂરી છે. ત્યારે સૌને શુભેચ્છા પાઠવી મારી વાણીને વિરામ આપું છું. નમસ્તે. ખૂબ ખૂબ આભાર માન્ય વીસી સર, ખૂબ માહિતીપ્રદ માહિતી આપી અને ઘણું જાણવા પણ મળ્યું. અને આપની ટકોર પણ અમે સહર્ષ સ્વીકારી લઈએ છીએ કે આપણે હવે એ રીતે જ આગળ આગળ, જે અત્યારે તો ઘણી બધી ભરતીઓ આવે છે, આવી રહી છે, આવશે પણ ખરી, તો એમાં પણ આપણે જેમ બને એમ ઓછો ગેપ રહી અને સરસ રીતે આપણી કન્ટિન્યુટી જળવાય એ રીતે અમારો આખો વિભાગ છે એ સતત પ્રયત્નશીલ રહેશે. ફરી વખત આપનો ખૂબ ખૂબ આભાર. હવે હું આજના આપણા મુખ્ય વક્તા કે જેને આપણે સાંભળવા માટે ખૂબ આતુર છીએ એવા નિમિષભાઈ ઠાકરને જ વિનંતી કરું કે આપ શરૂ કરે પહેલા. હું હાલમાં આપના સૌ વચ્ચેથી રજા લઈ રહ્યો છું અને રાત્રે પાછો નિમિષભાઈ આપને સાંભળીશ. થેન્ક યુ. ઓકે, થેન્ક યુ સર. તો હવે હું નિમિષભાઈ ઠાકરને વિનંતી કરું કે તેઓ પોતાનું વક્તવ્ય આપશે. પ્લીઝ નિમિષભાઈ ઠાકર. ઓકે, ખૂબ ખૂબ આભાર. હું ફોર્માલિટી કે બીજું કઈ અત્યારે આપણે નથી કરતો. ચેતનભાઈ ઓલરેડી લીવ થઈ ગયા છે. પરાગભાઈ ઝાલા સાહેબ ફોર્મલ જે લેક્ચર હોય એ રીતે સ્ટાર્ટ કરીએ છીએ. આપણો વિષય આજે છે સ્પર્ધાત્મક પરીક્ષાઓનો. સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર આપણી નોર્મલ જે અત્યારે જે છે ટ્રેન્ડ છે, એક તો સિવિલ સર્વિસીસનો છે અને બીજો ક્લાસ થ્રી ને બધી જે છે કોમ્પિટિટિવ એક્ઝામ આવે એમ, એ બે મુખ્ય છે. હવે સામાન્ય રીતે કોલેજની અંદર જે છે જે ભણતા હોય અથવા તો જે ભણી લીધું હોય અને પરીક્ષાની તૈયારી કરતા હોય તો એ લોકોના મનમાં ઘણી બધી ગડમથલ હોય છે. હું અત્યારે જે કંઈ પણ વાત કરીશ મેં પોતે જે અનુભવેલી વાત જે છે, જે અત્યારે એના તૈયારીને લઈને મનની સ્થિતિ કઈ ટાઈપની હોય છે એ વસ્તુ જે છે આખી આખી મેં પોતે અનુભવેલી એ હું ક્લિયર કરવા માંગુ છું. કે એક તો જે છે એમ કે કંઈક ને કંઈક બનવું છે, બટ એની અંદર એને તૈયારી બે પ્રકારની છે. સિવિલ સર્વિસની હોય છે અને ક્લાસ ટુ થ્રી ની હોય છે કે જે ક્લાર્ક, આસિસ્ટન્ટ, સબ ઇન્સ્પેક્ટર આ અલગ અલગ ટાઈપની તૈયારીઓ છે. આ બે ના આપણે હું અહીંયા એક વસ્તુ ક્લિયર કરવા માંગુ છું કે બે ના તૈયારીના પ્રકાર ટોટલી અલગ છે. આઈએએસ ની તૈયારી છે તો એ ટોટલી એક અલગ પ્રકારની છે, એનું સિલેબસ જ અલગ છે, એનું મટીરિયલ અલગ હોય છે અને એની તૈયારીનો એની આખી વિચારવાની પદ્ધતિનો જવાબ આપવાની પદ્ધતિનો એક આખો અલગ એની આખી પેટર્ન છે. એની તૈયારી જ અલગ હોય, એનું ડેડિકેશન અલગ પ્રકારનું હોય છે, એના સમય એ રીતે આપવાનું હોય છે. જ્યારે બીજી રીતે જે છે ક્લાસ ટુ થ્રી કે જેની અંદર સ્ટાફ સિલેક્શન હોય છે, રેલવે હોય છે, બેંક આ બધી ભરતી હોય છે, એની તૈયારીનો પ્રકાર અલગ હોય છે. સિવિલ સર્વિસ માટેની ચર્ચા કરવાનો અહીંયા આપણે કોઈ મિનિંગ નથી, કારણ કે મોટો ભાગનો એક માસ જે છે એ ઓલરેડી એના માટે મોટિવેટેડ છે જ, જે સિવિલ સર્વિસની સિન્સિયરલી તૈયારી કરે છે એ આખી ટોટલી એની હાઈલી મોટિવેટેડ હોય છે અને એના માટે કોઈ. પણ આપણે અહીંયા અત્યારે જે ચર્ચા કરશું, હું તમને અત્યારે કહીશ, એ ક્લાસ ટુ થ્રી ની સ્ટાફ સિલેક્શન છે, બીએસઆરબી છે, રેલવેની છે, બીજી બધી ગૌણ સેવાની ને પરીક્ષા એની તૈયારીઓ કઈ રીતે કરવી એના ઉપર આપણે ફોકસ કરશું. કારણ કે મોટાભાગનો જે માસ છે એ આ તૈયારી કરનારો છે, એની અંદર પણ અત્યારે આપણે જે ચર્ચા કરશું એનું ફોકસ ક્યાં ભૂલો કરે છે તૈયારીની અંદર, મટીરિયલમાં અત્યાર ન જતા એના અલગ અલગ ટોપિક વાઇઝ જે છે કઈ રીતે જે છે ફોકસ કરવું એના ઉપર અત્યારે ડિસ્કસ કરું છું. એટલા માટે થઈને કારણ કે આ બધું મેં પણ પોતે ફેસ કરેલું છે. આ બધી પરીક્ષાની અંદર હું પણ પેલા એમ વિચારતો હતો કે સિવિલ સર્વિસ એની હરવારા તૈયારી કરવી, મોટામાં મોટી ભૂલ ત્યાં જ ખાઈ ગયો. કારણ કે બેના તૈયારીના પ્રકાર અલગ છે, તમે કદાચ સિવિલ સર્વિસ પ્રિલિમની તૈયારી કરી પણ લ્યો આ બાકીની ક્લાસ થ્રી ને એની પરીક્ષાની તૈયારીની હરવાર, પણ પછી આગળ હું ઉલટાની તમારી જે છે આખી ટ્રાયલ વહી જાય છે એને બદલે ટોટલી આઈધર સિવિલ સર્વિસ ઓર ક્લાસ થ્રી બે માંથી એક વસ્તુની પસંદગી કરી લેવી જોઈએ. કઈ રીતે પસંદગી કરવી એના માટેની એક ચોક્કસ થીમ છે. ઘણા બધા મોટિવેશનલ સ્પીકરો કહેવા માંગે છે
કે કોઈ પણ વ્યક્તિએ પોતાની કેરિયર કઈ રીતે પસંદ કરવી, કઈ રીતે તો એના માટે એક એ લોકો ઓલરેડી ટિપ્સ આપતા હોય છે કે 10 વર્ષ પછી અથવા તો 20 વર્ષ પછી પોતાને કયા સ્થાને જોવા માંગે છે કોઈ પણ વ્યક્તિ, એ રીતે તૈયારી આજની તારીખે કરવી જોઈએ. 10 વર્ષ પછી પોતાની જાતને જો કલેક્ટર તરીકે કે જોવા માંગતા હોય તો પછી એને ક્લાસ 3 ની તૈયારી કરવી જોઈએ નહીં, એને સીધે સીધો સિવિલ સર્વિસ માટેનો રસ્તો પકડી લેવો જોઈએ. બટ નેચરલ છે, કદાચ રૂરલ એરિયાની અંદર રહેતા હોય, નાના સિટીમાં રહેતા હોય તો ખ્યાલ ન આવે, પણ આજે સોશિયલ મીડિયા થકી આ બધી માહિતીઓ મળી રહી છે, એને એ જ માર્ગ પર ચાલવું જોઈએ. જ્યારે ક્લાસ 3 ની એક્ઝામની જે છે એમ જો માનતો હોય કે 10 વર્ષ પછી પોતે એક સેટલ થઈ ગયો હોય, પત્ની બાળકો હોય, પોતાનું ઘર હોય, રજા માણવા જતા હોય, પરિવારના સમાજના પ્રસંગોની અંદર હાજરી આપી શકતા હોય, તો એણે જે છે એ ક્લાસ સમજી લેવું જોઈએ કે ક્લાસ 2 ને ક્લાસ 3 માટેની તૈયારી કરવી જોઈએ. પછી એના ઉપર જ એને ટોટલી ફોકસ કરવાનું રહે. એની અંદર સામાન્ય રીતે આપણે જે સૌથી વધારે કે જે સામાન્ય કોઈ પણ ગ્રેજ્યુએટ એની અંદર એપ્લાય કરી શકે એની અંદર તો ક્લેરિકલ ની આવતી હોય છે, આસિસ્ટન્ટ કેડર ની આવતી હોય છે, સીપીઓઝ ની આવતી હોય, સેન્ટ્રલ પોલીસ ઓર્ગેનાઇઝેશન કે જે સ્ટાફ સિલેક્શન કમિશન કન્ડક્ટ કરે છે, યુપીએસસીની જેમ જ કેન્દ્ર સરકારનું એ ભરતીનું બોર્ડ છે, એ રીતે સ્ટેટની અંદર સબ ઇન્સ્પેક્ટરની છે, બેંકની છે, રેલવેની છે, આવી બધી પરીક્ષાઓ આવતી હોય છે, એમાં એપ્લાય કરી શકે છે. તો આ માટેની તૈયારી જે છે સૌથી પહેલા તો આપણે કોઈ પણ સ્ટુડન્ટ જે છે ઉમેદવાર છે એ ગ્રેજ્યુએશન કર્યા પછી જ્યારે તૈયારીની શરૂઆત કરે છે ત્યારે એ એના ડબલ માઇન્ડેડ હોય છે. એક તો એને ઘર પરિવારમાંથી પ્રેશર હોય છે કંઈક કમાવા માંડે, તો પેલા એને જે છે એમાં ફેમિલી સાથે બેસીને ખાસ કરીને માતા પિતા બેસીને ક્લિયર કરી લેવું જોઈએ કે ભાઈ મારે ગવર્મેન્ટ જોબ કરવી છે, એના માટે આટલો ભોગ માગે, એકાદ વર્ષ જેટલો મને તમે સમય આપો, એની અંદર એને તૈયારી કરવી જોઈએ અને ટોટલી ફોકસ થઈને આ જ તૈયારી પર ધ્યાન આપવું જોઈએ. જો પરિવારના સંજોગો એવા હોય કે આર્થિક સ્થિતિ જે છે એવી હોય કે એને તરત જોબ ગમે તરત ઇન્કમ એની જરૂર હોય તો એણે ક્યાંય પણ પ્રાઇવેટ ની અંદર જોબ લઈ એવી જોબ લેવી જોઈએ કે જેની અંદર એને ઓછામાં ઓછા 3 થી 4 કલાક કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી માટે એને સમય મળી રહે. આ એક થઈ કે એક દિશા પકડીવાની વાત, દિશા પકડાઈ ગઈ એ પછી એની અંદર 4 થી 5 અલગ અલગ ટોપિક્સ આવે છે. ક્લાસ 3 આપણે અત્યારે વાત કરીએ ટોટલી હવે એના ઉપર જ જશું, એટલે તમારે એકદમ બિલકુલ તમે સમજી જ લેજો કે ક્લાસ 3 ને ક્લાસ 4 એના ઉપર જ વાત કરીએ છીએ. તો કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જે છે એક જનરલ છે કે એક તો ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ આવે છે, જનરલ ઇન્ટેલિજન્સ ને રીઝનિંગ આવે છે, જનરલ નોલેજ આવે છે, અને ઇંગ્લિશ આવે છે, અને એક પેપર ડિસ્ક્રિપ્ટિવ આવે છે કે જેની અંદર ફકરા લખવાનો હોય છે, ઇંગ્લિશમાં જ લખવાનો હોય છે. આપણે આની અંદર સૌથી વધારે ધ્યાન આપવા જેવી બાબત હોય ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ, આના ઉપર સૌથી વધારે ધ્યાન આપવાનું હોય છે. એની અંદર એરિથમેટિક એસએસસી લેવલનું ગણિત એને આપણે સીધી ભાષામાં કહીએ તો એ આવતું હોય છે. જરૂર નથી કે તમે ફરીથી જે છે એસએસસી ની બુક રિફર કરો, એના માટેનું મટીરિયલ આવે છે. ક્વિકર મેથ્સ એની બુક આવે છે, સામાન્ય રીતે દિલ્હીનું આવે છે, એમ ટાયરા કરીને એ એના ઓથર છે, બુક જાડી છે ને ઈ એકદમ પરફેક્ટ બુક છે. વધારેમાં વધારે માર આની અંદર ખાઈ જતા હોય છે ક્વોન્ટિટેટિવ મેથડ્સ ની અંદર. મને પોતાને આની અંદર તકલીફ પડી હતી, હું તમને મારું પોતાનું ઉદાહરણ આપું. હું સ્ટાફ સિલેક્શનની ને બધી એક્ઝામ જ્યારે આપતો એ વખતે જનરલ ઇન્ટેલિજન્સ ને રીઝનિંગ છે, ઇંગ્લિશ છે, જનરલ નોલેજ છે, દરેક એની અંદર મને વાંધો ક્યારેય ના આવતો, પણ સૌથી વધારે વાંધો ક્વોન્ટિટેટિવ મેથડ્સ ની અંદર આવતો, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ની અંદર જ આવતો. વાંધો હું આવતો આપણી ગણતરીની જે ભણ્યા હોય પ્રાથમિક થી લઈને એસએસસી સુધી, એ પદ્ધતિ આપણે ટ્રેડિશનલ પદ્ધતિથી ગણતરી કરતા હોઈએ છીએ, બોર્ડ મેથ્સના નિયમ કે બીજી ક્વિકર મેથ્સના ને અમુક જે છે સૂત્રો છે એ આપણને ખબર હોતા નથી, એ આ બુક્સની અંદર હોય છે. હવે ઘણા બધા જે છે કદાચ ગુજરાત એજ્યુકેશન બોર્ડની અંદર પણ આ વૈદિક ગણિત નહી આવવા માંડ્યા છે, બટ એની પ્રેક્ટિસ હોતી નથી, કારણ કે સ્કૂલને લેવલે કંઈક તો એની ગંભીરતા હોય નહીં અને આપણે એ બાબતે બહુ ધ્યાન ના આપ્યું હોય.
એ ફરીથી એ રિફર કરવાનો હોય અથવા તો આવી કોઈ મટીરિયલ તમારે લઈ લેવાનું છે, સૌથી વધારે ફોકસ એના પર જ કરવું. એની અંદર જરૂર પડે તો કોલેજના અથવા તો સ્કૂલના જે મેથ્સના ટીચર્સ હોય એના ટ્યુશન રાખી લ્યો તો પણ વાંધો નહીં, બાકી બીજા બધા ઘણા બધા ક્લાસીસ પણ છે એના પણ તમે રાખી લ્યો તો વાંધો નહીં. એના ઉદાહરણની અંદર આપણે નહીં પડીએ, કારણ કે એની અંદર તો બહુ લિમિટેડ સમયની અંદર આ બધું જે છે લઈ શકાય નહીં, પણ એના ઉપર વિદ્યાર્થીઓ ખાસ સૌથી વધારે ફોકસ કરવું જોઈએ. વિદ્યાર્થી મિત્રો, હું તમને સજેસ્ટ ખૂબ કરીશ, હું તમને જ્યાં સુધી મારો અનુભવ કહું કે બાકીના ત્રણ સેક્શન છે આવી એક્ઝામની અંદર 50-50 માર્કના હોય છે, 200 માર્કનું ટોટલ પેપર હોય છે અને લિમિટેડ સમય હોય છે. આ 50-50 માર્કના ની અંદર રીઝનિંગ અને જનરલ નોલેજ એમાં મારે 50 માંથી 50 આવતા, દરેકના પેપર સોલ્યુશન સીએસ જે પેરિયોડિકલ્સ ની અંદર આવતા હોય છે પેપર સોલ્યુશન એની અંદર હું ટેલી કરતો, અને પેપર પૂરું થઈ જાય એ પછી હું જો સમય મળે 2-5 મિનિટનો ગણતો પરફળો અને એ મેચ થઈ જતું. તકલીફ એક ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ની અંદર જ પડતી, 50 માંથી માંડ 15 જે છે એ સોલ્વ કરી શકાય, સોલ્વ સાચા જ કર્યા હોય પણ માંડ એટલા થઈ શકે ને એટલામાં મેરિટ મળી શકે નહીં. ચેતનભાઈએ કીધું ને કદાચ જે લિમિટેશન આવી ગઈ કદાચ ત્યાં મારી આવી ગઈ. એ સમયે હું જયારે તૈયારી કરતો 95-96 ના અરસામાં, ત્યારે કોમ્પ્યુટર પણ એકદમ પ્રાથમિક સ્ટેજમાં હતું, ઇન્ટરનેટ ને એ બધું, એટલે આ બધું મટીરિયલ જે છે ત્યારે તમારા મોબાઈલ ની અંદર મળી શકતું નહીં. આજે તો આ જે હું મેં તમને જે બુકની વાત કરી એ તમને ઓનલાઈન પણ ઉપલબ્ધ છે, આ બધી બુકો તમે PDF પણ તમારા મોબાઈલની અંદર ડાઉનલોડ કરીને તૈયારી કરી શકો. મોબાઈલનો ઉપયોગ તમે રીલ્સ જોવાના બદલે જો આ મટીરિયલની અંદર કરો ને એપ ડાઉનલોડ કરીને તો તમે 100% એને આ પરીક્ષાઓને ક્રેક કરી શકો. સૌથી પહેલા તો એની અંદર તમારે નક્કી કરી લેવું જોઈએ કે મનની અંદર કોઈ અવઢવ હોવી જોઈએ નહીં, હું આ કરીશ જ. જે રીતે તમે 12માની અંદર સિરિયસનેસ રાખો છો, આપણે સાયન્સની વાત નથી કરતા, કોમર્સ ને આર્ટ્સની જ વાત કરીએ કે નહીં, 12મું તો ભણવું જ પડશે, ગર્લ્સ હોય કે બોયસ 12મું તો મિનિમમ ક્લિયર કરવું જ પડશે, પછી જ કોલેજમાં એડમિશન મળશે. એની અંદર જેવી સિરિયસનેસ રાખો, નહીં ભાઈ આટલું તો તું વાંચવું જ પડશે, ઈ સિરિયસનેસ આ પરીક્ષાની તૈયારી વખતે રાખવાની. મારે એક વર્ષો પહેલા એક મિત્ર હતો બિહારનો, રાજેન્દ્ર કુમાર સિંહ કરીને, મને આશ્ચર્ય એ વાત નથી, એ જોબ અહીંયા કરતો હતો, હું જયારે એક્ઝામની તૈયારી કરતો હતો એ વખતે અહીંયા જોબ કરતો હતો, એ ખાલી SSC જ થયેલો હતો. એને કીધું કે અમારે ત્યાં સિસ્ટમ કેવી છે કે SSC કે SHE એ જે HSC કમ્પ્લીટ કરે ને એટલે સ્ટુડન્ટ જે છે એ યાત્રા ક્લાસીસ ની અંદર જોઈન થઈ જાય, 11માની અંદર એડમિશન ન લે, આવા ક્લાસની અંદર એડમિશન લે. એ સમયે ક્લેરિકલ ની, હવે તો આપણે ગુજરાત ને બધે જે છે ક્લેરિકલ માટે ગ્રેજ્યુએશન કમ્પલસરી થઈ ગયું, ત્યારે નહોતું, ત્યારે SSC ની અંદર હતું, એટલે એ લોકો SSC ક્લિયર કરી લે પછી આવા ક્લાસીસ જોઈન કરી લે, અને ક્લાસીસ જોઈન કર્યા પછી એની અંદર પૂરેપૂરું જેવું 12માની અંદર જેવી SSC ને ની અંદર જે બોર્ડની પરીક્ષામાં ગંભીરતા રાખી હોય એવી જ ગંભીરતા એમાં રાખે, એની ફી પણ ઊંચી હોય, જે તે વખતે અહીંયા પણ ઊંચી જ હોય છે એની અંદર. અને એ લોકો ખૂબીની વાત એ છે એ લોકો એની અંદર એને ક્રેક પણ કરી લે, ક્લાર્ક કે આસિસ્ટન્ટ સ્ટેશન માસ્ટર કે ગાર્ડ રેલવેની ને બેંકની અંદર ક્લાર્ક ને એવી એક્ઝામ ક્લિયર કરી લે, એની અંદર જોઈન થઈ જાય, જોબમાં આવી જાય, ને પછી સાથોસાથ એ લોકો કોરસ્પોન્ડન્સથી ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરે, એ પછી એ લોકો ખાતાકીય પરીક્ષા આપીને એની અંદર ઓફિસર બને. આ સિસ્ટમથી એ લોકો ચાલ્યા છે. આજે તમે આપણે ઘણી બધી જગ્યાએ જોઈ ને કે બેંક ને રેલવેમાં બધા આઉટસ્ટેટ કેમ હોય છે, એ લોકો આ રીતે હોય. મેં આપણે ત્યાંના એવા કેટલાય સ્ટુડન્ટ જોયા જે છે, હવે તો આની અંદર ઘણો બધો સુધારો આવ્યો, પણ હું જે વાત કરું છું આજથી 10 વર્ષ પહેલાની, એવા કેટલાય કે ઠીક છે આપી છે તો આપે છે પરીક્ષા, ફોર્મ ભર્યું, બધાએ કીધું કે આની જાહેરાત આવી છે, દોસ્તાર ભરે છે તો આપણે ભરીએ, એમાં કોઈ ગંભીરતા ન હોય, આપીએ, એમાં બહુ કઈ ઓકે, એકાદ બુક બજારમાંથી ખરીદી લઈ, પછી એમ કે આપણું આ કામ નહીં, હકીકત એવું નથી. જો ગંભીરતાથી તમે લ્યો, સિરિયસનેસથી લ્યો, તમે મટીરિયલ પૂરું ધ્યાન આપો, એકાદ 2 કલાક રોજના મિનિમમ હું કહું છું આપવા પડે આ વસ્તુને, પછી તમારે ટ્રેક પણ કરવી પડે કે મારું મને કેટલું આવડ્યું છે હારોહાર પેપર સોલ્યુશન. હવે તો અહીંયા ઘણા બધા રિસોર્સિસ છે, મને યાદ છે અમે જયારે હતા એ વખતે તો જયારે કોઈ આટલી બધી
એક પણ ક્લાસ પણ નતા જૂનાગઢમાં. જૂનાગઢ હું રાજકોટ ની અંદર માંડ માંડ એક ક્લાસ હતા. અમદાવાદ જવું પડતું તમારે, ત્યાં પણ લિબર્ટી એક જ હતું, અને એ પણ ફક્ત એનો સક્સેસ રેશિયો ફક્ત ગૌણ સેવા પસંદગી મંડળ પૂરતો જ હતો. જે સ્ટાફ સિલેક્શન ને એની અંદર તો બહુ જાજી મહેનત કરવી પડતી, બહુ ઓછા લોકો આપણા જઈ શકતા. સ્ટાફ સિલેક્શન ની ને બધી ક્લાર્ક ની પરીક્ષા હોય છે, એમાં ઇન્કમ ટેક્સ છે, કસ્ટમ્સ છે, આ બધાના ક્લેરિકલ ની ને રિક્રુટમેન્ટ થાય. તો આ એક ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ જે છે એની અંદર તમે સૌથી વધારે ફોકસ કરવાથી મોટામાં મોટો ફાયદો એ કે તમારામાં એક વિશ્વાસ આવશે. જે રીતે સિવિલ સર્વિસ ની અંદર બધા લોકો તૈયારી કરે છે, એની અંદર એ લોકો ટ્રેકિંગ રાખે પોતાનું, દરેક સબ્જેક્ટ વિશે એનો સમય આપે, રોજનું ટુ ડુ લિસ્ટ બનાવે. એ રીતે આમાં પણ તમે ટુ ડુ લિસ્ટ બનાવો. જે મિત્રો તૈયારી કરે છે ને એને કે થોડી તમે છે ને સિરિયસનેસ થી કરો, થોડી સિરિયસનેસ રાખો, મિનિમમ 2-3 કલાક તો આપો જ. અને એક મોટી બીજી ભૂલ એક ઈ કરે છે કે જાહેરાત આવે પછી તૈયારી કરવા બેસી, એમ નહીં. તમે નક્કી કરી લો. અને જે મિત્રો ગ્રેજ્યુએશન ની અંદર અત્યારે ઓલરેડી ભણે છે, ફર્સ્ટ યરમાં આવી ગયા છે, એ લોકો અત્યારથી તૈયારી કરવા માંડે. 3 વર્ષ જેવો તમારી પાસે સમય છે. અત્યારે તમારા ફેમિલીની તમારી અગર કોઈ અપેક્ષા પણ નથી કે તમે ઓલરેડી સાઈડમાં બીજું કંઈક વર્ક કરો, તમે કંઈક કમાવો, પ્રાઇવેટમાં કામ કરો, એવું કંઈ તમારી અગર ફોર્સ નથી, તમે આસાનીથી કરી શકશો. એ રીતે એક એક્ઝામની અંદર તમારો મૂળ ટૂંકમાં અત્યારે જે છે એ ભણવાનો છે, તો એની સાથોસાથ આ એક બે કલાક સાથે આપતા જાઓ, તમે ઘણું બધું કરી શકશો. ને રોજે રોજ એનાથી ફાયદો એ થશે, આ પરીક્ષાની તૈયારી અરે તમે એકેડેમિકની જે એક્ઝામ જે છે એ પણ હારોહાર થતી જશે, આની હારે એની પણ સિરિયસનેસ આવશે. તમે એટલીસ્ટ થોડી સિરિયસનેસ જોઈએ, કઈ કામ કરવું, રોજે રોજ કરવું, રિવિઝન કરવું, આ બધું તમારી આદત બનતું જશે, અને આદત જે છે ને એ તમને બહુ આગળ લઈ જશે. મિત્રો, ટુ ડુ લિસ્ટની મેં તમને વાત કરી. સામાન્ય રીતે જે હાઈ લેવલના માણસો હોય છે ને, ક્લાસ 1 ઓફિસર્સ જે હોય છે, જે મિનિસ્ટર લેવલે પહોંચેલા હોય લોકો હોય છે, જે બહુ મોટા ઉદ્યોગપતિ ઉદ્યોગગૃહોના માલિક હોય છે, એ લોકો ડેઈલી પોતાનું ટુ ડુ લિસ્ટ બનાવે, કાં તો પોતે બનાવે કાં તો એના પીએ બનાવતા હોય છે. આ તો હાઈ લેવલની વાત થઈ, આપણે એ લેવલની અત્યારે નથી કરતા, પણ તમે કમસે કમ મેરિટની અંદર હાઈ આવવા માટે થઈ અને પણ તમે જો ટુ ડુ લિસ્ટ બનાવવા માંડો ને તો તમે ટ્રેક થાય રોજે રોજ કે ભાઈ મેં આજે છે ડિવિઝન લીધું છે, આવતીકાલે ક્યુબ રૂટ લીધું, આજે સ્ક્વેર રૂટ લીધું, ટાઈમ એન્ડ ડેટ એન્ડ ટાઈમ આ લીધું છે, ટાઈમ એન્ડ વર્ક લીધું છે, વેઇટ એન્ડ વર્ક લીધું છે. તો એવી રીતના તમારે ટ્રેકિંગ થતું જાય, પછી હરવાર રિવિઝન થતું જાય. તો ટુ ડુ લિસ્ટ એક જે છે એનું હું ખાસ તમને સજેશન કરીશ. જે લોકો ભલે ક્લાસ 2 અને 3 ની તૈયારી કરે એના માટે એક એ હું સજેશન કરીશ. જનરલ ઇન્ટેલિજન્સ ને રીઝનિંગ જે છે, તો આ તો બધું જે છે એ તમે પ્રેક્ટિસનો વિષય છે, એની અંદર પણ ઘણી બધી ટિપ્સ છે. અત્યારે એની ચર્ચા એની અંદર જે છે એની બોર્ડ ઉપર કરાવવું પડે, ટ્રેનિંગ એની અંદર આપણે નથી પડતા. જનરલ નોલેજની અંદર સાયન્સ, હિસ્ટ્રી પ્લસ પેરિયોડિકલ્સ અને છાપા રોજના વાંચતાઓ તો એનો સમાવેશ થતો હોય છે. છાપા વાંચવાથી મોટો ફાયદો એ થાય કે તમને વાંચનની પ્રેક્ટિસ પડે. મિત્રો, આમાં વાંચનની પ્રેક્ટિસ બહુ જરૂરી છે, ખાસ કરીને જનરલ નોલેજ માટે, ભલે પછી ક્લાસ 3 માટેનું જ કેમ ન હોય. કારણ કે એવું બિલકુલ જરૂરી નથી કે તમે જે તૈયારીના મટીરિયલની અંદરથી તમે જે સવાલ ને એના જવાબ વાંચ્યા છે સેમ એ જ પૂછાશે, અને સવાલ જે પૂછાઈ ગયો તમે એ માનીને ચાલજો કે ત્યાર પછીના કમસે કમ 5-7 વર્ષ સુધી તો એ સવાલ રિપીટ થવાનો જ નથી, આવું માનીને ચાલજો. એટલા માટે એનું જે એની અંદર જે અલગ અલગ વિભાગ આવતા હોય છે એનું મટીરિયલ વાંચવું એ જરૂરી છે. ખાસ કરીને SSC અને HSC ને લગતું એમાં જો મટીરિયલ વાંચો તો વાંધો ના આવે. તૈયારી ભલે જે સ્ટાફ સિલેક્શન રેલવે કે એની હોય ક્લાસ 2-3 ની, પણ એની અંદર હું સજેસ્ટ તમને કરીશ એના જનરલ નોલેજ માટે
તમને યુનિકની જે સ્ટડી મટીરિયલ આવશે, જનરલ સ્ટડીઝ આવે છે આમ તો યુપીએસસી માટે, સિવિલ સર્વિસ માટે, પણ એ તમને અહીંયા કામ લાગી શકશે, એ તમને અહીંયા ખૂબ કામ લાગશે. કરંટ અફેર્સનો ભાગ એની અંદર 10-15% જેટલો હોય છે, એ તમે વાંચવાની, છાપા વાંચવાની જો આદત રાખશો તો વાંધો નહીં આવે. એમાં એટલો બધો તમે સ્કોરિંગ તમે આરામથી કરી લખશો. એક વખત જે વાંચવાની આદત જો પડી ગઈ તો એમાંથી કરી શકશો. બુક યુનિકની જે છે હિન્દી અને ઇંગ્લિશ બેની અંદર આવે છે. અહીંયા હું પબ્લિશરના નામ એટલા માટે મારે લેવા પડે છે, સામાન્ય રીતે અમે હું જો છાપામાં કોલમ લખતો હું તો આ પબ્લિશરના નામ અમે જાહેરાત ના કરીએ, કારણ કે એ બધા કોમર્શિયલ ઓર્ગેનાઇઝેશન છે. પણ અહીંયા વસ્તુ એ જુદી છે અને તમને એક દિશા મળે એટલા માટે કહું છું. અને આ બધે ખરેખર જે છે, જે સિરિયસલી આ લોકો જે તૈયારી કરે છે, જે લોકો ક્રેક કરે છે, એ લોકો આમ આવા મટીરિયલનો યુઝ કરતા હોય છે, એટલા માટે હું તમને કહું છું. અચ્છા, આ ઉપરાંત ઇંગ્લિશ એક આવે છે, એ ઇંગ્લિશ આવે એટલે પિતૃભાષા, પિતૃ જ સમજી લ્યો, આ હકીકત છે. મને એટલા માટે તકલીફ નથી પડી, એટલે કારણ કે હું પ્રાઇમરીની અંદર કોન્વેન્ટમાં ભણ્યો છું, મીડિયમ ઇંગ્લિશમાં ભણ્યો છું, એટલે મને બહુ કંઈ વાંધો નહોતો આવતો. પણ જે લોકો ગુજરાતી મીડિયમમાં ભણ્યા છે એ લોકોએ જો આની માટે તૈયારી કરી હતી તો એક તો પાઠમાળા એક તો આવે છે, બહુ વર્ષો જૂની પાઠમાળા હવે આવે છે કે નહીં ખ્યાલ નથી, કદાચ આવતી હશે, બીજા અનેક પબ્લિશરો કરતા હશે. એક એની તૈયારી કરવી જોઈએ, પ્લસ જે છે ડિક્શનરી ખાસ વસાવી લેવી જોઈએ, અને એડવાન્સ ડિક્શનરી વસાવવાની. એની અંદર એડવાન્સ કોઈ પણ જે છે એડવાન્સ ડિક્શનરીની અંદર સૌથી વધુ તમને શબ્દો શબ્દ ભંડોળ મળી રહી. આ ઉપરાંત પેરિયોડિકલ્સ જે છે, ખાસ કરીને અંગ્રેજી છાપા જે છે, તો એ તમે ડેઈલી વાંચવા જોઈએ ઇંગ્લિશની અંદર. બેસ્ટ આઈડિયાની અંદર જે છે, બેસ્ટ પ્રેક્ટિસ છે તો એ ટ્રાન્સલેશનનો છે. ટ્રાન્સલેશનની અંદર હું તમને મારો પોતાનો જ અનુભવ કહું, મેં પહેલી વખત જ્યારે જે ટ્રાન્સલેશન કર્યું ને ઇંગ્લિશ છાપું લઈને, ખાલી એક ન્યૂઝ હતા, એક કોલમના, સિંગલ કોલમના, મારે બુક તો લેવી જ પડી, ડિક્શનરી સાથે રાખવી જ પડે. સાહેબ પરાગભાઈ, મને બરાબર યાદ છે, 1.5 કલાક થઈ હતી અને લિટરલી હું નાસ્તો કરીને બેઠો હતો ને, ભૂખ લાગી ગઈ, તમારી એનર્જી નીચોવી લે. પણ ટ્રાન્સલેશન વર્ક ઉપર જે પ્રેક્ટિસ કરવાથી તમારું જે ઇંગ્લિશ પરફેક્ટ થાય ને, એની જે ફ્લુઅન્સી આવે ને શબ્દ ભંડોળ થી માંડીને વાંચવામાં ને, એ જબરદસ્ત હોય. ઓછામાં ઓછા 5-7 એવા ક્વેશ્ચન્સ આવે છે કે જેની અંદર તમારે જોડણી એટલે કે એના સ્પેલિંગ, એ સ્પેલિંગ સાચો સ્પેલિંગ ગોતવાનો હોય છે. આ સિવાય પણ એમાં બીજા કેટલા એવા ઓલા જે છે કે જે તમને ડિક્શનરી એની અંદર કામ લાગે, ડિક્શનરી અને ટ્રાન્સલેશન, આનાથી બે ફાયદા થાય. ડિસ્ક્રિપ્ટિવ જે દરેક પરીક્ષાની અંદર તો નથી નહીં આવતું હોય, પણ ઘણી બધી પરીક્ષાની અંદર, ખાસ કરીને સ્ટાફ સિલેક્શનની અંદર આવે છે, ડિસ્ક્રિપ્ટિવનો વિભાગ આવે છે, જેની અંદર ફકરા લખવાના હોય છે તમારે. એક તમને કોઈ એક સિચ્યુએશન આપી હોય, એની અંદર ફકરા તમારે લખવાનો હોય ઇંગ્લિશની અંદર, અથવા તો ટૂંકસાર કરવાનો હોય કે આ બધું, તો એ પણ જે છે પ્રેક્ટિસ હારોવાર થઈ જાય આનાથી. તમે એક છાપું લ્યો ને ઇંગ્લિશનું, કોઈ પણ માની લો કે આજની તારીખનું તમે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અથવા તો ઇન્ડિયન એક્સપ્રેસ, હું ટાઈમ્સ ઓફ ઇન્ડિયા સજેસ્ટ વધારે કરીશ એની અંદર, કારણ કે એની લેંગ્વેજ હાઈલી હોય છે, એકદમ હાઈ હોય છે. એ તમે લ્યો ને અને આખું છાપું, જો કોઈ પણ સ્ટુડન્ટ કે જે ઇંગ્લિશમાં ક્યારેય ભણ્યો જ ન હોય એ ટ્રાન્સલેટ કરવા બેસે ને, લગભગ ઓછામાં ઓછા એને 6-8 મહિના તો લાગે જ આખું છાપું ટ્રાન્સલેટ કરતા. ચેલેન્જ, અમારી ચેલેન્જ, મારો પોતાનો અનુભવ છે એટલા માટે હું કહું છું. તો આ એના માટે ખૂબ ફાયદાકારક રહે કોમ્પિટિટિવ આ એક્ઝામની તૈયારી માટે. વાત આપણે ક્લાસ 2 અને 3 ની જ કરીએ છીએ, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ અને ઇંગ્લિશ એના ઉપર આ રીતે ફોકસ કરી શકાય. જનરલ નોલેજ માટે થઈને યુનિકનું મટીરિયલ, જનરલ ઇન્ટેલિજન્સ અને રીઝનિંગ એના માટે આર એસ અગ્રવાલનું મટીરિયલ આવે છે. આનો ઉપયોગ જે છે, આની અંદર પ્રેક્ટિસ વર્ક ખૂબ હોય છે, એની અંદર થિયરી પણ હોય છે કે કયા કયા ટાઈપના રીઝનિંગ આવી શકે. રીઝનિંગની અંદર બે ભાગો આવે છે, વર્બલ ને નોન વર્બલ.
તમે જે એની અંદર આકૃતિ જુઓ ને કે એક તો પેલા એક આખે આખા સ્ક્વેર બોક્સ ની અંદર જે છે આટલા પેલા ડેશ આવ્યું, પછી હાફ ડેશ આવ્યું, પછી પ્લસ ની નિશાની આવી, પછી ઇક્વલ ઇઝ ઇક્વલ ની નિશાની, આ રીતે એ રોટેટ થાય છે, એને વર્બલ રીઝનિંગ કહેવાય. અને જે જેની અંદર શબ્દો હોય કે સપોઝ પિજિયન અને પિજિયન અને સ્પેરો આ બે વસ્તુ આવ્યું, એને ત્રીજો એક જે છે ઓપ્શન આપ્યો હોય કાઓ, પછી ચોથાની અંદર પ્રશ્નાર્થ હોય ને તમને ચાર આન્સર આપ્યા હોય, એમાં એક પક્ષી હોય, એક સાઈડે ઓલો પિજિયન ને સ્પેરો બે જોડી થઈ પક્ષીની, બીજી સાઈડે પ્રાણીની છે, તમને પક્ષી ને પ્રાણી બે ઓપ્શનમાં આપ્યા હોય, તમે કયો સિલેક્ટ કરો? આ કહેવાય વર્બલ રીઝનિંગ. બહુ ઊંડો વિષય છે, પણ એક વખત આ આવડી જાય ને પછી એની અંદર પૂરેપૂરું ગેઇન કરી શકે, હું ગેઇન કરી શકતો, આ પ્રેક્ટિસ થી થતું. હવે આની અંદર એક બીજો એક વાત કે કેટલો સમય આપવો જોઈએ રોજ ની, પેલા જે સ્ટાર્ટ, મારે એટલું કહેવાનું કે પેલા જે સ્ટાર્ટ કરે ને એને ડાયરેક્ટ ચાર કલાક બેસી ન જવું. આજે આ સેમિનાર બરાબર જોયો ને એકદમ અંદરથી ઉછાળો આવ્યો, એકદમ જનુન જાગી ગયો ને ચાર કલાક બેસી ગયા, તો એ વાતની ગેરંટી છે કે કાલ નહીં બેસે, બિલકુલ નહીં બેસે. આ એક ટેન્ડન્સી છે, જનુન રાખો પર રેગ્યુલારિટીનું, રેગ્યુલારિટીનું જનુન રાખો. હું એવું બિલકુલ નથી કહેતો કે મિનિમમ ત્રણ ચાર કલાક જે પહેલે જ દિવસથી આપો, ધીમે ધીમે લઈ જાઓ. આજે એક જ વિષય કરો, ભલે ને દસ જ મિનિટ થાય. આજે તમારા હાથમાં છાપું છે, તમે એમ કે આજે મારી અગર અત્યારે મટીરિયલ બીજું કઈ જ નથી, આજે છાપું પકડીને બેસો, ફક્ત છાપું વાંચવું છે, દસ મિનિટ, પંદર મિનિટ, વીસ મિનિટ, પચીસ મિનિટ, બસ ઓકે, નોટ કરતા જાઓ કે આની તૈયારી માટે મેં આ વાંચ્યું છે. આજ તમારા ટુ ડુ લિસ્ટનું પણ કામ કરશે અને તમારા ટ્રેકિંગનું પણ કામ કરશે. આપણે કહીએ ને કે રોજની સી લખવાની આદત હતી, જે લોકોને રોજની સી લખવાની આદત છે ને એ લોકો સફળ હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો સફળ લોકો રોજે રોજ આ રીતે ટ્રેકિંગ કરતા હોય છે, બીજું કઈ નથી કરતા હોતા. હમણાં રિસન્ટલી જ બાઉદીન કોલેજના જે છે પ્રિન્સિપાલ પરેશભાઈ બારસિયા છે, એને મળવાનું થયું હતું, એને તો રોજની સી ની અંદર આખો એવોર્ડ મળ્યો. એને તો જોકે કોઈ આવું કઈ સ્પેશિયલ કઈ પરીક્ષા એના માટે કઈ હતું નહીં, બટ એક એની વિચારની દિશા ઘડાઈ નવમા ધોરણમાં, ત્યારથી એ લખતા. અને કઈ સફળતા માટે રોજની સી નતા લખતા, પણ રોજની સી લખતા તો એને રોજે રોજ ખ્યાલ આવ્યો ક્યાં પોતે છે. એટલે આ એક કરવું જરૂરી છે. પ્લસ ટ્રેકિંગ, ટ્રેકિંગ એટલે આપણે એ વાત થઈ ગઈ ટુ ડુ લિસ્ટ ની અંદર સેમ વસ્તુ ટ્રેકિંગ થાય. હું પોતે આજની તારીખે જે છે ટુ ડુ લિસ્ટ અમે બનાવું છું. આજે મારે આ સેમિનાર લેવાનો હતો તો ગઈકાલે જે છે એ લખાઈ ગયું હતું કે આથી આ સમય જે છે એ મારો સેમિનાર નો છે. સવારે જે વર્ક કરવાના હતા ઓલરેડી લખાઈ જાય, ટુ ડુ લિસ્ટ હમણાં આગલે દિવસે જ લખવાના હોય ને એની અંદર રોજે રોજ ટીક માર્ક થઈ જાય, આટલા કામ થયા છે, આટલા નથી થયા. બિલકુલ જરૂરી નથી કે રોજે રોજ તમે જે છે ટ્રેકિંગ ટુ ડુ લિસ્ટ બનાવ્યું હોય એના કામ થઈ જ જાય એવું જરૂરી નથી. માત્ર હું નહીં કે એકદમ સફળતમ વ્યક્તિઓ જે છે એ લોકોના પણ ક્યારેક જે છે ન થાય, કારણ કે ઇમરજન્સીઓ આવતી હોય છે, ઇમરજન્સી છે હેન્ડલ કરવાની આવતી હોય છે, દરેકને આવતી હોય છે. ક્યારેક એવું પણ બને કે માત્ર એક જ કામ થાય ટુ ડુ લિસ્ટ ની અંદર, પણ અમે બનાવીએ છીએ ટુને. આ ટુ ડુ લિસ્ટ બનાવવાથી જ અમે જે છે અમને આખે આખો એકદમ જે અમારા પીક અવર્સ હોય છે એની અંદર કઈ રહી નથી જતું ને આ બધું અમને ખ્યાલ હોય છે. અમારે તો દિવસની અંદર ચાર પાંચ જે છે ઇમરજન્સી વાળા સમાચાર આવતા હોય છે, એક ભાઈ રહી ન જવા જોઈએ. આ ફાયદો અમને એનો થાય છે. તો હું એક સજેસ્ટ બહુ ભારપૂર્વક કરીશ. એનું કારણ છે કે ટુ ડુ લિસ્ટ બનાવતા હશો ને, માની લો ઘરની અંદર પ્રસંગ આવ્યો અથવા તો કઈ પણ કોલેજ ને સ્ટુડન્ટ ની અંદર આજે જે છે મતલબ કોઈ પણ તૈયારી એવી કોઈ સિરિયસનેસ થી કરતા ન હોય અથવા તો એકેડેમિક રેકોર્ડ બહુ સારો ન હોય તો મા બાપ જે છે એ આ બધું લાઇટલી લેતા હોય. ઠીક છે, એ તૈયારી ને બધું કરે છે, આ બધું કામ ને કરનાર છે, તો એ વસ્તુ લખાઈ જાય એની અંદર, એને ખ્યાલ આવે કે મેં મારા કેટલા સમય એની અંદર
ગયા છે, કેટલા દિવસથી મેં તૈયારી કરી નથી. કન્ટિન્યુટી જે મેં કીધું ને, નિયમિતતા આનાથી આવી શકે. તો આ એક હું ખાસ સજેસ્ટ કરીશ. મિત્રો, તમારે જો સફળતા મેળવવી હોય, જે એના પાથ પર ચાલવું હોય ને, તો ઈજ ક્ષેત્રની અંદર નિષ્ફળ ગયેલા લોકો હોય ને એની આગળથી વધુ શીખવા મળશે. આ વસ્તુ હું ભારપૂર્વક કહીશ, મેં પોતે અનુભવ કરેલી છે. અને માત્ર ઘણા બધા લોકો જે છે આ વાતને સમર્થ, એમાં મેં આ વસ્તુ જોઈ છે કે જે વ્યક્તિ નિષ્ફળ ગયો હોય ને, એની આગળથી તમને મેક્સિમમ તમને શીખ મળે, એની આગળથી તમને ટિપ્સ મળે. એ શું કામ અનસક્સેસ થયો ને, એની ટિપ્સ તમને મળે. અને સક્સેસ મેળવવા માટે જરૂર નથી કે તમે બધું તમે જાતે જ અનુભવો. બધું જાતે અનુભવો બિલકુલ જરૂર નથી, પણ આનાથી આ ફાયદો થાય. પ્લસ પેપર સોલ્યુશન, જે તૈયારી ઓલરેડી કરતા હોય, તમે એક વખત તમે પાથ પકડી લીધો, નિયમિત થઈ ગયા તૈયારી માટે, પછી તમારે પેપર સોલ્યુશન ખાસ એ જોવા જોઈએ. પહેલેથી પેપર સોલ્યુશન બિલકુલ ના જોવા, એકાદ વખત જોઈ લીધા હોય તો બરાબર છે, તૈયારી વખતે નહીં. અઠવાડિયે એકાદ વખત કે તમારે કોઈ પણ એક ટોપિક આખે આખો તૈયાર થઈ જાય, માની લો કે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ની અંદર ચાર પાંચ તમે તૈયાર કરી લીધા, બોર્ડનેસ નો નિયમ છે, ટાઈમ એન્ડ વર્ક છે, સ્પીડ છે, વર્ક એન્ડ સ્પીડ છે, આવા બધા તમે તંચા સ્ક્વેર રૂટ ક્યુબ રૂટ તૈયાર કરી લીધા, પછી એની તમારો પોતાનો ટેસ્ટ લેવો હોય તો બરાબર છે, તો વાંધો નથી. પણ પેપર સોલ્યુશન બિલકુલ કરવો જોઈએ. એટલા માટે પણ કરવો જોઈએ, તમને ખ્યાલ હશે કે SSC ની અંદર પહેલી વાર ખાસ ફેલ થાવ, બીજી વાર કદાચ કોઈ ફેલ થાય, ત્રીજી વાર ફેલ થાય, સાત વખત તમે ટ્રાય આપી હોય તો ચાન્સ ઘટી જાય. બહુ ઓછા લોકો હોય કે જે આટલી બધી વાર ફેલ થયા હોય, લગભગ બીજી ત્રીજી વાર તો પાસ થઈ જ જાય. તો તમે જો પેપર સોલ્યુશન એકારે માની લો કે તમારે જે એક્ઝામ આપો છો એ વખતે ઓછામાં ઓછા 15-20 વખત તમે પેપર સોલ્યુશન કર્યા હોય, તમારો સક્સેસ રેટ કેટલો ઊંચો હોય છે. મારો જતો જનરલ ઇન્ટેલિજન્સ રીઝનિંગ, જનરલ નોલેજ અને ઇંગ્લિશ, આ ત્રણની અંદર મારો સક્સેસ એ જ રીતે ઊંચો ગયો છે. એટલા માટે હું કહું છું, અને હું તમને ભારપૂર્વક આ તમે લખી લેજો. તમારે જો નોટિંગ કરવું હોય તો તમે હરવાર નોટ કરતા જજો, શું શું કરવું ને શું શું ન કરવું. ટુ ડુ લિસ્ટ તો હું તમને વારે વારે કહીશ, ભારપૂર્વક કહીશ. એક જે છે તૈયારી માટે જાહેરાતની વાત ન જોવી, એ ફરીથી કહી કે એના માટેની તમારે વાત જોવાની નહીં. તમારે તૈયારી બસ સ્ટાર્ટ કરી દેવાની. કેની તૈયારી કરી? તમે ક્લાર્કની કરો છો, આસિસ્ટન્ટની કરો છો, CPOs ની કરો છો, સબ ઇન્સ્પેક્ટરની કરો છો, ગમે એની અંદર આ ચાર વિભાગ જે છે એ કોમન છે, એટલે તમે એની તૈયારી કરી લેશો તો બાકી પછી માં બહુ વાંધો આવશે નહીં. જાહેરાત વખતે કદાચ કોઈ એકાદ સેક્શનમાં વધઘટ થઈ હોય તો વસ્તુ જુદી છે, એ તમે એ 2-3 મહિનાની અંદર તમે એને કેચઅપ કરી શકશો. પ્લસ તમે આ તૈયારી જેવી સ્ટાર્ટ કરશો એના માટે તમને આ ગ્રુપો તમને મળશે. જુનાગઢ શહેરની અંદર જિલ્લા પંચાયત, જિલ્લા લાઇબ્રેરી છે, જિલ્લા પંચાયતની લાઇબ્રેરી છે સરદાર બાહુલે, ત્યાં મોટાભાગે જે છે આખા ગ્રુપો બેસતા હોય છે. ઓછામાં ઓછા 300-400 સ્ટુડન્ટ ત્યાં તૈયારી કરતા હોય છે. એની આગળ પેરિયોડિકલ્સ પણ હોય છે, તમે આવા કોઈ પણ ગ્રુપ જે છે એની અંદર જોઈન થઈ શકો છો. તમારા કદાચ કોઈ મિત્રો ત્યાં ન હોય ને તમે એમને એમ પણ જાઓ તો પણ બની શકે, તમારા માટે એક અનુભવ રહેશે કે નવા મિત્રો કઈ રીતે બનાવાય, એ પણ તમારા માટે એક્સપિરિયન્સ રહેશે. ત્યાંથી તમને મટીરિયલની પણ માહિતી મળશે, પરીક્ષાઓની પણ માહિતી મળી શકે. આરે ગ્રુપની અંદર તૈયારી કરવી જરૂરી છે, પણ વાતચીત ના કરવી, એટલે બહુ બોલ ના કરવી. માહોલ એવો હંમેશા જોવો કે જ્યાં ક્લિયર કટ તૈયારી થતી હોય, વાતચીત જો કરવાના હોય તો તમે તમારો સમય બરબાદ કરો છો, એટલે એનાથી એક ખાસ ખ્યાલ રાખવાનું હોય. અને બીજું એક ખાસ કે થવાય તો ઠીક છે, અને એવા વિદ્યાર્થીઓએ આમાં બહુ સમય બગાડવો નહીં. જો એવું તમે માનતા હો તો થવાય તો ઠીક છે, કરીએ, બાકી આપણે બીજું કંઈ પ્રાઇવેટ કે જોબ તો છે જ ને, એવું માનીને બિલકુલ તૈયારી કરતા નહીં. જો આની અંદર એક ને એક બે જેવી વાત છે, તમે તૈયારી કરશો એની અંદર જેવા ઊંડા ઉતરશો એટલે બહુ ક્લિયર છે કે પાસ થઈ જ જશો. સેમ એ જ રીતે જેવી રીતે SSC અને HSCની પરીક્ષા તમે પાસ કરી હતી, એમ તૈયારી કરી એટલે પાસ થવાના જ છે, આવું માનીને જ ચાલજો તમે. થાય તો ઠીક, તો એકાદ
જોઈએ, એકાદ બુક લઈને જોઈએ એવું બિલકુલ ના કરતા. તમારો સમય બરબાદ કરશો અને એના કરતા બેટર છે કે તમે ઓલરેડી બીજા કંઈક ફીલ્ડ તમે પકડી લ્યો. અચ્છા, આની અંદર તૈયારી તમે જયારે કરતા હો કે એની અંદર અર્જન્ટ શું છે એ તમારે ખાસ જોવું. જો તમે આગામી 6-8 મહિનાની અંદર કે નવી જો તમે જે બનવા માંગતા હો એની એક્ઝામ આવતી હોય અથવા તો એની જાહેરાત ઓલરેડી આવી ગઈ હોય તો એને અર્જન્ટ બિલકુલ માનવી નહીં. તમે હજી તૈયારી સ્ટાર્ટ જસ્ટ કરી હોય અને તરત કોઈ એક્ઝામ આવે તો એનામાં તમે મંડી પડવું કે એમાં થઈશ જ એવું ક્યારેય માની લેવું નહીં. એને અર્જન્ટ માનીને એ તરફ વળી જવું નહીં, કારણ કે એટલું તમે કવર એટલી ઝડપથી નહીં કરી શકો. કોઈ ઇન્ડિયાની અંદર સારામાં સારા ક્લાસીસની અંદર કદાચ તમે જોઈન થશો પણ એ તમને એટલા ટૂંકા સમયની અંદર કરાવી શકશે નહીં. ગમે એવી ટીક્સ આપો તમે, ઓકે તમે તમારે ફોર્મ ભરવું એની અંદર એક્ઝામ આપી એટલે તમને પહેલી વખતમાં ખબર પડી જાય, અને આવી એક્ઝામની અંદર કોઈ ટ્રાયલ નથી હોતી કે એક કે બે ટ્રાયલ જ તમે આપી શકો. આપવી ટ્રાયલ પણ એના રિઝલ્ટથી બહુ નિરાશ પણ થવું નહીં. તમારે તમારી તૈયારીની અંદર લાગી રહ્યું એટલે અર્જન્સી માનીને પણ જટ એના પર ફોકસ કરી નાખવું એવું પણ ક્યારેય રાખવું નહીં. અચ્છા, બીજું એક ખાસ કે તમને જો એમ લાગે સિવિલ સર્વિસની અંદર જે છે વર્ષો બગાડવાની આખી એક્સરસાઇઝ છે, ક્લાસ થ્રીની અંદર છે વર્ષો બગાડવાની નથી, એકાદ વર્ષ વધી વધીને. પણ 4 વર્ષ પછી જો તમને એમ લાગે કે આને આ ક્રેક નથી થઈ તો મૂકી દો, એટલો સમય આની અંદર રાહ જોવાની જરૂર નથી. સમજી લઉં કે તમારું ક્યાંક ને ક્યાંક તૈયારીની અંદર ભૂલ રહી ગઈ હતી, આવું જ માની લઉં, કારણ કે આ બધી એક્ઝામ એટલી બધી અઘરી હોતી નથી. સિવિલ સર્વિસ હોય તો વસ્તુ આખી જુદી છે. સિવિલ સર્વિસ હોય તો એની તૈયારીનો તો પ્રકાર એવો પણ છે, એની અંદર ડોક્ટર ઘણા બધા જે એક્સપર્ટ્સ કહે છે કે તમે એક વખત એની ઠીકથી તૈયારી જો કરી પણ લીધી તો તમે કદાચ જે યુપીએસસી ક્રેક ન કરી શકો, પણ જીપીએસસીની અંદર પણ ડેપ્યુટી કલેક્ટરને બધી આવે છે ક્લાસ 2ની, એ પણ તમે એની અંદર આરામથી સિલેક્ટ થઈ જાઓ. ને કદાચ ત્યાં પણ તમે સિલેક્ટ ના થાવ તો સારા કોચિંગની અંદર ગયા હો ને તો તમે કોઈ જે પણ ફિલ્ડની અંદર જાઓ ને ત્યાં તમે આગળ જો. મારો અનુભવ તમે જોઈ શકો છો, તમારી એક દિશા એ ટાઈપની આવી હોય, તમને ખબર હોય કે જે કોઈ પણ અધિકારી એની અરે કઈ રીતે વાત થાય. હું મારા ફિલ્ડની અંદર વાત મારા પોતાની જ વાત કરું તો એક એક જાતનો એટીટ્યુડ બની ગયો હોય સિવિલ સર્વન્ટ્સની, અરે કઈ રીતે કામ લેવું, ક્લેરિકલ કેડર અરે કઈ રીતે, એક ખ્યાલ આવી ગયો હોય. અચ્છા, એજ્યુકેશન ફિલ્ડની અંદર જવા માંગતા હો તો ટેટની કે એચટેટની આપે તો આખી એની તૈયારી જુદા પ્રકારની છે. તમે એજ્યુકેશન ફિલ્ડ ન તો એની તૈયારી એની અંદર આ કંઈ આવતી નથી. કદાચ જે છે જો યુજીસી ક્રેક કરવાની આવે તો એનું લેવલ આના કરતા સેજ ઊંચું હોય છે. બરાબર છે પ્રાગભાઈ? કદાચ મેં એના પેપરો તો જોયા નથી પણ એનો તૈયારીનો પ્રકાર આના કરતા અલગ છે, તો એ લોકો આખો અલગ જ પેટર્ન અલગ જ છે આખી એની. નિમિષભાઈ એટલે પેટર્ન અલગ છે ટોટલી, આના કરતા અલગ છે. થોડોક ભાગ આવે છે એની અંદર આ 4 જે ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડ ને રીઝનિંગ ને જનરલ નોલેજ આવે છે, પૂરેપૂરું એના ઉપર નથી હોતું. જે લોકો તૈયારી ઓલરેડી કરે છે કોમ્પિટિટિવ એક્ઝામની ક્લાસ 2-3 ની, એને કંટાળો આવવો બહુ સ્વાભાવિક છે, કારણ કે ગ્રેજ્યુએશન થયા હોય પછી પ્રેશર હોય, જો દીકરીઓ હોય તો એના માટે બધા અલગ અલગ જે છે માગા આવતા હોય 21-22 વર્ષની એજ હોય, જો જેન્ટ્સ હોય જો તો એણે ઘરમાંથી પ્રેશર હોય કે ઝટ હવે કમાવા માંડ, આમાં કઈ સરકારી નોકરી આપણને મળવાની નથી આવી એક ટેન્ડન્સી હોય, તો એવા સમયે જે છે અંદરથી જે છે ઉત્સાહ જાળવી રાખવો અગત્યનો હોય છે. તો આવા સંજોગોની અંદર જે છે હું એક ખાસ સજેસ્ટ કરીશ કે તમારે થોડો સમય હરવાર ગમતી પ્રવૃત્તિ પણ કરવી, રોજ 2-3 કે 4 કલાક ધીમે ધીમે આજે તૈયારી કરતા હો ને તો એની 4 કલાકે તમે પહોંચી શકો, 4-5 કલાકે તમે પહોંચી શકો. એટલી તમે તૈયારી કરતા હોય તો 6-8 મહિનાની અંદર તૈયારી થઈ જાય, 1-1.5 વર્ષમાં તમે ઓલરેડી ક્યાંક સિલેક્ટ થઈ જાઓ. પણ આ તૈયારીના સમયગાળામાં તમને કંટાળો ઘણી વખત આવો સ્વાભાવિક છે,
રોજની 4-5 કલાક તમે તૈયારી કરતા હો, એક જ સબ્જેક્ટ, બે સબ્જેક્ટ વચ્ચે થોડો ગેપ રાખી લેવો. ગેપ રાખવામાં તમારે તમારી થોડી ગમતી એક્ટિવિટી હોય ને એ કરવી જોઈએ. શું ન કરવું જોઈએ એનું એના મેં થોડાક જે છે અમુક પોઈન્ટ આઉટ કર્યા છે. એક તો ચેટિંગ ન કરવું ને રીલ્સ ન જોવા, કારણ કે એ બહુ નશીલી વસ્તુ છે, સોશિયલ મીડિયાની નશીલી વસ્તુ છે. ડ્રગ્સ ની હરવાર એનું બંધાણ છે. જો તમને એની આદત પડી ગઈ ને તમારી તૈયારી જે છે ને એક કોર રહી જશે. તમે અલગ રૂમ ની અંદર તૈયારી કરતા હોશો, રીલ્સ જોતા હશો, તમારા મા બાપ ને ખબર હશે, એમ માનતા હશે કે તૈયારી કરો છો, એ તો બેસે છે આટલા સમય, તમારો સમય એમને વેડફાતો હશે. રીલ્સ ની ખૂબી એ છે કે કલાકો ના કલાકો ક્યાં ચાલ્યા જાય ને તમને ખબર ના પડે, એટલે એ ના જોવું. ચેટિંગમાં બિલકુલ ના પડવું, ચેટિંગ ની અંદર બિલકુલ પડવું નહીં. અચ્છા, કેવા વિડીયો જોવા, તમને ખ્યાલ હોય તો આર્મી ટ્રેનિંગ ના વિડીયો હોય છે એ જોવા. એટલા માટે જોવા, યુદ્ધસ્ય કથા રમ્યા એ તો બરાબર છે, પણ એટલા માટે જોવા કે કેવા વિકટ સંજોગોમાં કેવી કપરી સ્થિતિની અંદર ટકી રહી છે. કંટાળો છે ને એ કપરી પરિસ્થિતિ છે. તમે આર્મીમાં નથી, તમે સિવિલ જોબ જ કરો છો, એની તૈયારી કરો છો, એની અંદર કંટાળો જે છે ને એ દૂર કરવો જરૂરી છે. અને કંટાળાને જે તમે ઓવરકમ કરી ગયા ને એક વખત, એને દૂર કરવાના ઉપાય ગોતી લીધા ને, સમજી લ્યો તમે સફળ થઈ ગયા. માત્ર અહીંયા નહીં, ગમે ત્યાં. અમે પણ આખે આખો દી અમારી જોબ ની અંદર જે છે ન્યૂઝ ની ને એની અંદર આખો દી પડ્યા હોય, અમને પણ કંટાળો આવતો હોય, અમે પણ થોડો ચેન્જ લેતો, અમે અલગ અલગ રીતે ચેન્જ લઈ લેતા હોઈએ. દરેક જોબ ની, દરેક કામગીરી ની એક ખાસિયત છે, કંટાળો આવે છે. ઇવન જે લોકો હાઈલી હાઈ પોઝિશન પર બેઠા છે એને પણ ક્યારેક કંટાળો આવે. આપણે કોમેન્ટ નથી કરતા, પણ બહુ ટોચના હોદ્દે બેઠેલા પોલિટિશિયન્સ હોય છે ને સક્સેસફુલ, એ લોકોને પણ આવતો હોય, એને એનો ઉપાય ગોતી લીધો હોય, અને એટલા માટે જ એ લોકો ટોપ પર હોય છે. તમે પણ આવો, ગોતી શકો. તો આર્મી ટ્રેનિંગ ના આવા કોઈ વિડીયો જે છે એ ચાલે, ઘણા બધા જે છે ઉપલબ્ધ છે અત્યારે, યુટ્યુબ ની ઉપર પણ છે, અને બાકી તમે સર્ફિંગ કરો તો પણ પડી જાય. ચાલવા નીકળી જવા, આ પણ એક સારો ઉપાય છે. ચાલવા નીકળી જવાથી ઘણા બધા ટેન્શન હોય ને દૂર થઈ જાય, કારણ કે અત્યારે બધાને હલવાની આદત અમે ઓછી છે, વાયેબલ પણ નથી, એટલા માટે વેહિકલ ઉપર જ, એટલા માટે ચાલવાની એક આદત સારી છે. ક્યારેક તમને એમ લાગે કે કન્ટિન્યુઅસ હવે 15-20 દિવસ કે 25 દિવસથી હું કે બહાર નીકળો નથી, તો નજીકના તમને ગણતા ગમતા કોઈ સ્પોટ હોય ને ત્યાં જઈ આવવું. બાઇક રાઇડિંગ પર જઈ આવવું, કોઈ લાંબી એકાદ જે છે લોંગ ડ્રાઈવ પર નીકળી જવું, એવા કોઈ સ્પોટ ઉપર જઈ આવવું ને ત્યાં મટીરિયલ લઈ જવું નહીં. ભલે તમે મોબાઈલમાંથી તૈયારી કરતા હો, મોબાઈલમાં ડાઉનલોડ ભલે કરેલું હોય, એના ઉપર બહુ લઈ જવું નહીં, કારણ કે બાકી ત્યાં ઈ ને ઈ વસ્તુ આવશે. અચ્છા, એક જ થ્રિલર પણ તમે જોઈ શકો, થ્રિલર મૂવી પણ તમે જોઈ શકો, રીલ્સ ના જોવો પણ થ્રિલર આખે આખું જોઈ નાખો. તમે આખે આખો એનાથી થશે કે જે એની અંદર જે હીરો હશે, કેરેક્ટર્સ હશે, કે જે આર્મી અથવા તો કોઈ જાસૂસી કથાની અંદર જે એને એમાં જે કામ કરતો હશે, તમે પોતાને એમાં જોવા માંડશો, અથવા તો તમારામાં સપના આવશે કે મારે આ લાઈનમાં જવું છે, મારે આ બનવું છે, એવું તમારા મનમાં એક જનૂન આવી જશે એ જોવાથી. એટલા માટે તમે સજેસ્ટ હું તમને કરી શકીશ. પછી તો દરેકની પોતાની એક ઓલી છે, પોતાની અંદરની એના શોખ કેવા છે, ચોઈસ કેવી છે, એના ઉપર પણ ઘણો બધો આધાર રાખે છે, પણ આ એક ઘણું બધું સારું છે. અચ્છા, આ ઉપરાંત જે છે કંટાળો આવતો હોય તો તમે એકાદ ટોપિકની અંદર જેમાં તમારી માસ્ટરી હોય ખૂબ, એ તમે બીજાને શીખવવાનું શરૂ કરો. જો એકલા તૈયારી કરતા હો તો એના માટે સ્પેશિયલ ગોતવા જવાની જરૂર નથી, પણ તમારો જ મોબાઈલ જે છે એ સામે રાખો અને તમારો જ વિડીયો તમે બનાવો. અત્યારે હું તમને જેમ લેક્ચર આપું ને
એ રીતે બસ તમે એ ટોપિક ઉપર લેક્ચર આપવા માંડો, તમે તમને જે ગમતો ટોપિક છે અને તમારો જેના પર કમાન્ડ છે એના પર તમે બીજાને લેક્ચર આપવા માંડો. આનાથી થશે એવું કે તમારો જેના પર કમાન્ડ હશે એની અંદરની નવી નવી ખાસિયતો એ તમને મળતી જશે. તમને ન ગમતા ટોપિક કઈ રીતે આત્મસાત કરવા, કઈ રીતે શીખવા એ પણ તમને ખ્યાલ આવતો જશે. અથવા તો તમે ક્લાસીસની અંદર જતા હશો તો ત્યાં તમને જે છે એના જે તમારા જે કોચ હોય એ તમને જે શીખવતા હોય એની અંદર પણ નવી નવી પદ્ધતિ તમારા મગજમાં એ વખતે આવવા માંડશે. આનાથી ફાયદો આ મોટા મોટો થાય છે. હું તમને એક ઉદાહરણ આપું. વર્ષો પહેલા અજય ઉમટ અમારા ગ્રુપ એડિટર હતા, સ્ટેટ એડિટર હતા, અત્યારે નવ ગુજરાત સમયની અંદર છે. વર્ષો પહેલા સાધના નામનું એક મેગેઝિન આવે છે, એની અંદર એનો આર્ટિકલ આવ્યો હતો. ડોક્ટર શરદ ઠાકરે લીધો હતો. એમાં એ બહુ સરસ વાત લખી હતી કે અજયભાઈ પોતે જે છે 11મા 12મા ભણતા હતા ને એ વખતે એસએસસી ના ટ્યુશન લેતા હતા. એનું મેથ્સ એકદમ પાવરફુલ છે, એ પોતે સાયન્સ ગ્રેજ્યુએટ છે, પણ એ એસએસસી ના સ્ટુડન્ટને 9માના સ્ટુડન્ટને મેથ્સ શીખવતા હતા. એનાથી પોતાની તૈયારી એકદમ બહુ સારી રીતે થતી. હું પોતે એસએસસી ની અંદર તો હતો ત્યારે અમારા જે છે પુરોહિત સાહેબ હતા, એ કહેતા કે તમે તમારાથી પાછળના જે છે તમારા નાના સ્ટુડન્ટ જે છે એને તમે જયારે શીખવવાનું રાખો ને ત્યારે તમારે પછી તમારા સબ્જેક્ટ ની અંદર જે છે બીજે જવું ન પડે, તમે બહુ સારી રીતે શીખી શકો. તો આ એક ઉપાય છે, આ એક નવો જ ઉપાય છે, પણ કરવા જેવું છે. જો તમે જે છે શરમ આવે ક્યારેક, બની શકે કે મારું ખોટું હશે કે મારું બહુ સારી માસ્ટરી નહીં હોય, તો એવા સમયે મેં તમને કીધું એમ તમે વિડીયો આવી રીતે બનાવી શકો, એની અંદર તમે શીખવી શકો. તમારે અપલોડ કરવાનો કરો એ તમારા મનની વાત છે, કરો તો કાંઈ વાંધો નથી. આખે આખી એ કોકને ઉપયોગી પણ બની શકે, થઈ શકે, કોક તો જોઈ શકે, વ્યુઅર પણ મળી શકે, પણ તમને આ એક એનો ફાયદો થાય ને કંટાળો છે એ દૂર થઈ શકે. અચ્છા, તમને કોઈ પણ શોખની વસ્તુ હોય એનો વિડીયો બનાવીને પણ તમે સોશિયલ મીડિયામાં અપલોડ કરી શકાય કંટાળાના સમયની અંદર. અથવા તો હું તો કહીશ ડેઇલી એવું એક જ કામ કરવું શોખનું હારોહાર, જેથી કરીને તમે જ્યારે એક્ઝામની તૈયારી કરતા હો ત્યારે તમને વાંધો ના આવે, ત્યારે કંટાળો ના આવે, અથવા તો ત્યારે તમારી જે એકદમ એનર્જી અંદર આવી હોય ને એ એકદમ યોગ્ય ફ્લોની અંદર ચાલી જાય. આ તમને તમારા એકેડેમિક તૈયારી જે હશે, એકેડેમિક પરીક્ષાની તૈયારી છે ત્યાં પણ કામ લાગશે. હું તો ત્યાં સુધી સજેશન કરીશ કે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હો, ભલે તમારું ગ્રેજ્યુએશન થઈ ગયું હોય, ભલે તમે પીજી પણ કરી લીધું હોય, કમ્પ્લીટ થઈ ગયું હોય, પણ હરવાર એકાદ જે ઓપન યુનિવર્સિટી જે છે ને એના એકાદ કોર્સ 6-8 મહિનાના જોઈન કરવાનું રાખો. એનાથી ઘણો બધો ફાયદો થશે, ફરીથી તમે સ્ટુડન્ટ બની જશો. અને આ કોરસ્પોન્ડન્સથી કોર્સ જે હોય છે 6-8 મહિનાના તમને ક્યાંક પ્રોફેશનલી પણ કામ લાગશે. બીજા ઘણા બધા કોર્સિસ છે આની અંદર સાહેબ, કે જે તમારા પોતાના ગ્રેજ્યુએશન જે એના આધાર ઉપર તમે લઈ શકો. તો એક હું સજેસ્ટ બિલકુલ કરીશ તમને. હરવાર જે જ્ઞાનવત્સલ સ્વામીના ઘણા બધા લોકોએ સાંભળ્યા હશે, હું પોતે રેગ્યુલર એનો સાંભળું છું, તો આવા સારા જે કોચ છે એને પણ સાંભળવા જોઈએ. આ ઉપરાંત પણ બીજા ઘણા બધા કોચ છે. આ એટલા માટે કે હું રેગ્યુલર એનો સાંભળું છું જ્ઞાનવત્સલ સ્વામીના, અને જેટલી વખત સાંભળું એટલી વખત સેમ લેક્ચરની અંદરથી પણ મને નવું નવું મળતું જાય છે. ઘણા બધા સ્પીકર તો ઘણા બધા છે, પણ તમને આની અંદર મળે. તમને કોમ્પિટિટિવ એક્ઝામની અંદર જ સ્પેશિયલી જે કોચિંગ આપતા હોય, જે મોટિવેશનલ હોય, એને વધારે સાંભળવા. બાકી બનશે એવું કે મોટિવેશનલ સ્પીકર તો ઘણા બધા છે, બિઝનેસ કોચ પણ ઘણા, ભૂલથી તમે જો એની અંદર સર્ફિંગ કરી નાખી તો મારી આખી દિશા બદલી જશે. થશે એવું કે તમે તૈયારી કોમ્પિટિટિવ એક્ઝામની કરતા હશો, મોટિવેશન કોની દિશાનું મળતું હશે, તો તમે થોડા સમય માટે મિસગાઈડ થઈ શકો, આવું બની શકે. તો અને બીજું કે મટીરિયલ જે છે કોઈ પણ અલગ અલગના બહુ વાંચવા એવું ન રાખતો. ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યુડની અંદર એક બુક લીધી તો પછી એક ઉપર જ પૂરેપૂરું ફોકસ કરવું,
એક લીધી ને પછી એને બદલે બીજી હારી છે તો બીજી લીધી, પછી ક્યાંક વળી તમે કોકની આગળ જોઈ ગયા ને ત્રીજી લીધી, આવું ના કરતો, બહુ નુકસાન જઈ શકે. કારણ કે દરેક ની અંદર તમે એકડે એકથી કરશો. દરેક ઓથરની પોતાની એક સ્પેશિયાલિટી હોય છે, એ પોતાની પદ્ધતિ, એની પોતાની પદ્ધતિથી એને લખ્યું હોય છે, એની પોતાની પદ્ધતિથી સમજાયું છે. સબ્જેક્ટ ભલે એકનો એક હોય પણ અલગ અલગ રીતે સમજાયું હોય છે, એનાથી તમે ભટકવાની અને તમારો ફ્લો તૂટવાની બહુ મેક્સિમમ ચાન્સીસ હોય છે. હા, તમારે પ્રેક્ટિસ મટીરિયલ જોવો હોય તો પ્રેક્ટિસ મટીરિયલ માટે અલગ અલગ તમે લઈ શકો, પણ જે થિયોરિટિકલ મટીરિયલ છે તો એના માટે તો કોઈ પણ એક ઉપર જ તમારે ફોકસ કરવાનું હોય. એ તમારે ટ્રેક આપોઆપ જે છે, તમે જ્યારે એના પ્રેક્ટિસ પેપર આપશો ત્યારે આપોઆપ તમારું ટ્રેક થઈ જશે કે તમે રાઈટ ટ્રેક પર હતા કે નતા, એના પર આપોઆપ ટ્રેક થઈ જશે. અને છેલ્લે જ્યારે એક્ઝામની તૈયારી જ્યારે ફોર્મ ભરી ગયો ત્યારે તો કમ 15 દિવસ પ્રેક્ટિસ મટીરિયલ મેળવી ને પ્રેક્ટિસ જ કરો. હું ભારપૂર્વક એટલા માટે સજેસ્ટ કરું, 15 દિવસમાં તમારો મગજ વળી ગયો હોય એક તરફ, ગ્રહણ કરવા તરફ નહીં, આખું પ્રેક્ટિસ તરફ, આખું કઈ રીતે વ્યક્ત કરવાનું છે તમારે એના પર વળી જવું બહુ જરૂરી છે. કારણ કે તમારી અગર સમય બહુ લિમિટેડ હોય છે, લિમિટેડ સમયમાં આ બધું કરવાનું હોય છે, એટલા માટે એ બહુ જરૂરી છે. અચ્છા, મેરિટમાં બીજું એક જે છે, આની અંદર તમને એક શંકા ઉભી થાય કે મેરિટમાં કઈ રીતે આવી શકાય, મેરિટમાં આવીને શંકા બહુ થાય, તો એ શંકા પણ આ રીતે તમારી દૂર થશે ટ્રેકિંગ કરીને. ટ્રેકિંગ એટલે ઇટ મીન્સ પેપર આપવા, એને તમે ટ્રેકિંગ કહી શકો. અને પ્લસ સતત રિવિઝન કરીને રાખો. કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારીને હું બાર સાયન્સની જે તૈયારી કરતા હોય ને, જે લોકો નીટની તૈયારી ખાસ કરીને, જે લોકોને ડોક્ટર બનવું છે પહેલેથી નક્કી કરી લીધું છે, એ લોકોની જે સિરિયસનેસ હોય ને એને અપનાવજો. બહુ ગંભીરતાથી હું કહું છું, તમે ભલે સાયન્સમાં ના ભણાવો અથવા તો ભણાવો, પણ તમે કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી જ્યારે કરતા હો ત્યારે ટાઈમ ટેબલ અને ડેડિકેશન એ હંમેશા આવા લોકોને જ અનુસરજો, તો તમે આસાની, એનાથી તમારે એક ફ્લો આવશે, એ લોકો શું કરે છે એક ફ્લો આવશે. અમે દિવ્ય ભાસ્કરની અંદર રિસન્ટલી છેલ્લે નીટની જેણે ક્રેક કરી હતી, આખો ફર્સ્ટ આવ્યો હતો સ્ટેટની અંદર, એનો ઇન્ટરવ્યુ લીધો હતો, એને મેં આ જ સવાલ પૂછ્યા હતા કે કંટાળાના સમયમાં શું કરો, આખું કઈ રીતે, એને આ જ કીધું છે કે ટુ ડુ લિસ્ટ બનાવીએ, કંટાળાના સમયમાં આવું કરીએ, રેગ્યુલારિટી, બસ આ જ બાબત કીધી હતી મને, સક્સેસની ચાવી આ જ છે, આ બીજું કંઈ વિશેષ કરવાનું હતું નથી, બસ લાગી પડો. અને બીજી એક ખાસ વાત, મોટિવેશનની વ્યસન ન પાડવું. તૈયારીની લાહીમાં સતત અંદરથી કિક, આપણે કહીએ ને કિક લાગે, એની લાહીમાં દીમાં 4-4, 5-5 મોટિવેશનલ ઓલા જોઈ નાખવા નહીં. રોજે રોજ એકાદ લેક્ચર સાંભળવું, અથવા તો બુક જો તમે લીધી હોય તો થોડા પેજીસ વાંચવા, ત્યાં સુધી બરાબર છે, આટલું જ કરી શકાય. તો આની અંદર તો ઘણું બધું બોલી શકાય એમ છે, પણ આજે આટલું ઘણું. આમે કોઈ પણ વ્યક્તિનું ફોકસન ગોલ વધી વધીને 45 મિનિટનો હોય છે, તો આપણે અહીંયા જ રાખીએ. મને લાગે ઘણું બધું તમને કદાચ ઉપયોગી મળ્યું હોય છે, પણ આ બહુ જરૂરી બાબતો છે, મને બહુ જરૂરી લાગી હતી આ બાબતો, એટલા માટે આ વિષય આજે પસંદ કર્યો હતો. થેન્ક યુ, ખૂબ ખૂબ આભાર નિમિષભાઈ. આપે વિદ્યાર્થીઓને અને સમગ્ર આમ તો અધ્યાપકોને પણ ઘણું જાણવા મળ્યું, વિદ્યાર્થીઓને પણ ઘણું જાણવા મળ્યું, ખાસ કરીને ટુ ડુ લિસ્ટ, નિયમિતતા, સોશિયલ મીડિયાની હકારાત્મક અને નકારાત્મક અસરો, આજની પેઢી કઈ રીતે કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારી કરે, તો કોમ્પિટિટિવ એક્ઝામ્સની તૈયારીમાં કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે, ટાઈમ મેનેજમેન્ટ છે કે પછી કોઈની અતિશયોક્તિ ન થવી જોઈએ, આ બધું જે પ્રેક્ટિકલ માહિતી છે
એ ખાસ કરીને મને લાગે છે કે દરેક સ્ટુડન્ટને જે લોકો કોમ્પિટિટિવ એક્ઝામ્સ અત્યારે આપી રહ્યા છે અને મોટાભાગના જે ગ્રેજ્યુએશન પૂરું કરેલું છે એ લોકો મોટાભાગના અત્યારે કોમ્પિટિટિવ એક્ઝામ્સના ફોર્મ ભરેલા છે, લાખોની સંખ્યામાં ફોર્મ ભરાય છે. તલાટીની માનો કે તલાટીની હમણાં એક્ઝામ કીધો 10 લાખ ફોર્મ ભરાણા હતા, એની પહેલા 12 લાખ ફોર્મ ભરાણા હતા, પછી એમાંથી બાયફર્ગેશન કરવું પડ્યું બધાએ. તો ઘણું બધું અત્યારે ચાલે છે ક્લાસ 1, 2, 3 ની એક્ઝામમાં. તો મને એવું લાગે છે કે આ આપે જે અત્યારે બધા સોનેરી સૂચનો આપ્યા, કઈ રીતે તૈયારી કરવી, કેવી રીતનું વાંચન કરવું, કેવી રીતે નિયમિતતા જાળવવી, ટુ ડુ લિસ્ટ સાથે બધું મેચ કરી અને ચાલવું, અથવા કોઈ પણ વસ્તુ છે એનું એક અતિ ન કરવું પણ એનું એક જેને કહેવાય કે માપમાં રહી અને આપણે તૈયારી કરવી અને એક સરસ મજાનું સમય શક્તિ નાણાં બધાનો બચાવ થાય અને પરફેક્ટ પ્રિપેરેશન થાય એ બાબતે આપે ઘણી સરસ માહિતી આપી. મને લાગે છે કે હજી પણ ભવિષ્યમાં આપનો અમે લોકો અત્યારથી બાંધી લઈએ કે આપનો અમે લાભ લેતા રહીશું અલગ અલગ ટોપિક ઉપર, અને દરેક સ્ટુડન્ટ્સને આ ઉપયોગી થાય એવી આશા સાથે ફરી વખત આપનો ખૂબ ખૂબ આભાર. અને હવે હું આભાર વિધિ માટે ડોક્ટર ઋષિરાજ ઉપાધ્યાયને વિનંતી કરીશ કે તેઓ આભાર વિધિ ચાલે. આપે હા નિમિષભાઈ, ખરેખર ખૂબ સરસ આપની વાત રહી અને મહત્વની મારી વચ્ચે એટલા માટે આમ તો આભાર વિધિ તરફ છે. પણ ઘણી વખત આ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આપણે ટ્રેનિંગમાં ઘણા જોતા હોય છે કે શું કરવું એ તો કહેતા હોય પણ ઘણી વખત શું ન કરવું ને એ રહી જતું હોય, એટલે કરવાના લિસ્ટમાં શું ન કરવાનું ઉમેરાઈ જાય અને એના કારણે જે કામ કરવાનું છે રહી જાય અને ન કરવાના કામ ઉપર આપણે વધારે હોઈ જાય. ત્યારે તમારો મેઇન ફોકસ આપે એના ઉપર પણ ભાર મૂકો કે કેટલીક બાબતો એવી છે કે જે આપણે ન જ કરવી જોઈએ, અથવા તો ખાસ કરીને સોશિયલ મીડિયાની પણ વાત કરી એવી જ રીતે કેટલાક એકમો પણ એવા છે જેમ આપણે વાત કરી કે અમુક એકમ જે સ્પર્ધાત્મક પરીક્ષાના છે કે ભાઈ કમ્પિટિટિવ કે રિઝનિંગમાં એક મુદ્દો એવો છે કે જે મારી સમજ બહાર જ છે, તો એવા મુદ્દાઓને આપણે છોડી અને જેના ઉપર આપણું ફોકસ છે અથવા તો જે આપણું સ્ટ્રેન્થ છે એને જો અનુસરીએ તો એ વધારે ઉપયોગી બને. બીજું જે આપણે વાત કરીએ પણ કે મોટાભાગે આપણે ત્યાં સ્પર્ધાત્મક પરીક્ષાના લાખો ફોર્મ ભરાય છે, એમાં કેટલાક લોકોને તો કોલ લેટર ડાઉન થઈ જાય પછી બીજા કહે કે કોલ લેટર બહાર પડી ગયો ત્યારે એને ખબર પડે છે, એટલે એવું થાય છે. એટલે શું કહે છે, હું જયારે એક્ઝામ આપતો ને ત્યારે 50% સીટો તો જે છે ને જે ક્લાસમાં જતો પેપર આપવા 50% બેન્ચ ખાલી જ હોય, ખાલી જ હોય, બિલકુલ ભરવા ખાતર જ ભર્યા હોય. આ સિવિલ સર્વિસમાં પણ પછી ભરવા ખાતર જ ફોર્મ ભર્યા હોય બાકી ખાલી જ હોય, એમાં તો વધારે 60% બેન્ચો ખાલી હોય. એટલે એ એક તો એને ખબર નથી હોતી, પછી જયારે એક્ઝામ આપવા જાય ત્યારે સીધું એક્ઝામ આપીને શું આવ્યું શું નથી એવું એવું ખબર નથી. એક બીજો ટ્રેન્ડ એવો પણ છે કે અત્યારે મોટાભાગે અમારે અહીં ભણે છે તો વિદ્યાર્થીઓનો બહારનો પણ એવો છે કે ગ્રેજ્યુએશન કરતા હોય ત્યાં આપે કીધું કે એના માટે કેવું કે તમારે ગ્રેજ્યુએશનને પણ કે માસ્ટર ડિગ્રી કરો છો એને પણ સમય આપો. મોટાભાગે આ લોકો છે ને થોડો સમય પહેલી બાજુ જાય થોડો સમય આજની બાજુ આવે, એટલે ન તો ડિગ્રી માસ્ટર ડિગ્રી કે ગ્રેજ્યુએશન આમાં મેળવી શકે કે ન પહેલામાં થાય અને પછી હતોત્સાહી થઈને બે મૂકી દેવું પડે. એના કરતા તમે જેમ કીધું કે સ્પર્ધાત્મક પરીક્ષા માટે આપણે 4 કલાક આપી દીધી તો એ મારી સ્પેર ટાઈમ હોવો જોઈએ કે મારા ગ્રેજ્યુએશન કે માસ્ટર ડિગ્રી માટે હું જે સમય આપું છું એના કરતા વધારાનો સમય આને માટે આપીશ. આ લોકો મોટાભાગે વિદ્યાર્થીઓ શું કરતા હોય કે એ પોતાનો સમય આમાંથી કાઢી નાખે છે અભ્યાસક્રમમાંથી, એટલે એ અભ્યાસક્રમમાં પણ પાછળ રહી જાય કારણ કે તમે જે ફિલ્ડમાં છો એમાં એમાં જ તમારે મેઇન જીપી યુપીએસસીમાં એમાં તમારે મેઇન વિષય સિલેક્ટ કરવાનો હોય. માની લો કે સોશિયોલોજી છે આમ એ જ તમે બરાબર ભણ્યા નથી ત્યાં તૈયારી કરવા જાઓ ત્યારે પછી તમે પાછી આની તૈયારી કરવા જાઓ તો એ તો તમને અઘરું પડવાનું છે કારણ કે ત્યાં માર્ગદર્શન આપનાર કોઈ નથી. એટલે એ રીતે સ્પેર ટાઈમ તમારા પોતાના સબ્જેક્ટને પણ આપો અને એની સાથે પણ આપો. એ આપે ખરેખર ખૂબ સરસ આ સ્પર્ધા ગાગરમાં સાગર ટૂંકા સમયની અંદર કેટલી બાબતો ઉપર ધ્યાન આપવું જોઈએ એના અંગે માહિતી આપી છે એ બદલ આપનો આભાર. આગળ ઋષિભાઈ. ધન્યવાદ. આજના શ્રેણીમાં લક્ષ્ય શ્રેણીમાં ઉપસ્થિત માન્ય નિમિષભાઈ, એમણે ખૂબ જ કહેવાય કે આમ તો 1 કલાકના સેશનમાં ઘણી બધી આપણને કેવી રીતે પ્રિપેરેશન કરવી જોઈએ ક્લાસ 1 ક્લાસ 2ની એની માહિતી આપી તે બદલ તેમનો ખૂબ ખૂબ આભાર. આજના કાર્યક્રમમાં ઉપસ્થિત એવા માન્ય કુલપતિશ્રી કે જેમણે આજે વ્યસ્ત હોવા છતાં પણ અધ્યક્ષે ઉદ્બોધન કર્યું તે બદલ તેમનો પણ હું સહૃદય આભાર માનું છું. મહત્વની બાબત એ છે કે સમાજશાસ્ત્ર વિભાગ સમયાંતરે આ પ્રકારની સિરીઝ કરતું હોય છે અને વિદ્યાર્થીઓને વધુ ને વધુ તેનાથી બેનિફિટ મળે તેવા પ્રયાસો સમાજશાસ્ત્ર વિભાગ કરતું હોય છે. લક્ષ્ય સિરીઝ એ સમાજશાસ્ત્ર વિભાગનું એક કહેવાય કે એક લાંબા ગાળાનું આયોજન છે કે જેનાથી વધુ ને વધુ વિદ્યાર્થીઓ
ખાસ કરીને આ સૌરાષ્ટ્રના અને સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓને કેવી રીતે પ્રિપેરેશન કરી શકે, એ પ્રિપેરેશન માટે મહત્તમ માર્ગદર્શનની જે જરૂરિયાત વિદ્યાર્થીઓને હોય છે, ખાસ કરીને ગ્રેજ્યુએશન કરીને માસ્ટર્સમાં આવેલા વિદ્યાર્થીઓ હોય અથવા ગ્રેજ્યુએટ કરીને માત્ર ને માત્ર ક્લાસ વન ક્લાસ ટુની પ્રિપેરેશન કરતા હોય એવા વિદ્યાર્થીઓને મહત્તમ માર્ગદર્શન મળી શકે તે માટેનો એક સમાજશાસ્ત્ર વિભાગનો પ્રયાસ છે. અને આ પ્રયાસમાં સમયાંતરે વિભિન્ન સરકારી સનદી અધિકારીઓ પણ આપણા ફેસબુક અને યુટ્યુબ માધ્યમથી જોડાતા હોય છે અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપતા હોય છે. ત્યારે આજના વ્યાખ્યાનમાં માનનીય નિમિષભાઈએ ઉપસ્થિત રહીને ખૂબ સરસ ઉદ્બોધન આપ્યું અને ઝાલા સાહેબે કહ્યું એમ ગાગરમાં સાગર જે કહેવાય કે આ ઇન બિટવીન ધીસ વન આર એમણે ઘણી બધી વાત એની અંદર ઇન્ક્લુડ કરી કે કેવી રીતે વિદ્યાર્થીઓએ પ્રિપેરેશન કરવી જોઈએ, માટે તેમનો પણ સહૃદય આભાર માનું છું. આ તકે કાર્યક્રમને દર વખતે લક્ષ્ય તરફ પહોંચાડનાર એવા માનનીય ઝાલા સાહેબનો પણ હું સહૃદય આભાર માનું છું અને આ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર માનનીય પરાગભાઈ દેવાણીનો પણ આભાર. અને આ સાથે પુનઃ લક્ષ્ય સિરીઝમાં અન્ય કોઈ વક્તા સાથે આપણે ઉપસ્થિત રહીશું અને આપ સર્વે વિદ્યાર્થીઓની અને સિવિલ સર્વિસીસની પ્રિપેરેશન કરનાર અથવા અપેક્ષાઓ રાખનાર વિદ્યાર્થીઓની અમારી યુટ્યુબ ચેનલમાં જોડાવા માટેની અપેક્ષા સહ આ કાર્યક્રમને પૂર્ણ જાહેર કરીએ છીએ. ધન્યવાદ. નમસ્કાર સર્વેને. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.